स्रानन्दाम्भोधि स्मितरुचिर पूर्णेन्दुवदनम् प्रभोराम्भजन्म सदसदृश वंदने आनंद घनश्याम ने
I'm
Swami Narayana,
શ્યામ હિમાલય તરફ જવા માટે આગળ વધ્યા છે. આ બાજુ સાંજનો સમય થયો. હનુમાનજી એ જોયું ભગવાન આ દર્શને આવ્યાની હનુમાન પટી. હનુમાનજી અંતરદ્રષ્ટિ કરી જોયું તો ભગવાન ને અયોધ્યામાં ભયા નહીં. વિચાર કર્યો કે બાપુ ગયા ક્યાં. વળી અંતરદ્રષ્ટિ કરીને જયારે અંતરાત્મા તરફ દ્રષ્ટિ કરીને ખોજ કરી તો ભગવાન ઘણે બધે દૂર વનની વાટે જોયા. એટલે હનુમાનજી તુરંત ત્યાંથી હનુમાનગઢીથી નીકળીને સીતાવનમાં ભગવાનની પાસે આવીને પ્રાર્થના કરી, પ્રભુ એકલા સેવકને લીધા વિના સેવકને સેવામાં રાખો. વર્ણી કહે છે કે હનુમાનજી આ વખતે નહીં, આ વનમાં અમારે એકલું ફરવાનું છે. સેવકને આરે રાખીને જો વનમાં ફરીએ તો પછી વનમાં ફર્યા કહેવાય ને. કઠોર સાધના કરનારે સેવક હારે રખાય નહીં. અમારે તો કઠોર સાધનાનો માર્ગ સમાજમાં પ્રસ્થાપિત કરવો હશે. અમે જો તમને હારે સેવામાં રાખીએ તો લોકો પછી અમારી વાતને અવગણ ના કરે. અમારા સર્વે કાર્ય, અમારું સર્વ જે કઈ વિચરણ હોય તે લોકોના સીધા ડાયરેક્ટ ઉપદેશ માટે હોય. જો અમે સેવાને તમારી સંગાત રાખીને કાર્ય કરીએ તો લોકો કોઈ માન્ય કરે નહીં, માટે તમારી સેવાને નહીં સ્વીકારે. બહુ પ્રાર્થના કરે હનુમાનજી, પ્રભુ પણ એકલા મહારાજ કે હા એકલા. બહુ પ્રાર્થના કર્યા પછી ભગવાને સેવા હનુમાનજીને સ્વીકારી નથી. હનુમાનજીએ પ્રાર્થના કરી, પ્રભુ તો એક તો વચન આપો, શું વચન તમારે જોઈએ. જરૂર પડે ત્યારે તો સેવકની સેવાને સ્વીકારજો. ભગવાન કે અમે વચન આપતા નથી, તમારી ફરજમાં આવતું હોય તો તમે કરજો. કારણ કે અમારા ફરજમાં અત્યારે તમારી સેવા સ્વીકારવાનું આવતું નથી, એટલે અમે તમારી સેવા સ્વીકારતા નથી. હનુમાનજીની માંગણી ભગવાને સ્વીકારી નહીં, પણ હનુમાનજીએ અંદર સ્વીકારી લીધું. જ્યારે જરૂર પડશે ત્યારે ભગવાને કીધું છે તમારી ફરજ પ્રમાણે કરજો. એટલે હવે આપણે દિવ્ય રૂપે ભગવાનના દર્શન કરતા રહેશું. જ્યાં જરૂર પડે ત્યાં ટાઈમે પહોંચી જશું એમ. ભગવાન નીકળ્યા છે ચાલતા ચાલતા ચાલતા. ભગવાનની ઈચ્છા છે પુલાશ્રમ સુધી પહોંચવાની. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ચાલતા ચાલતા ભગવાન એમ કહેવાય છે કે પુલાશ્રમ તરફ ગતિ કરી છે. અને એવા ઘોર જંગલમાં ભગવાને પ્રવેશ કર્યો છે કે જ્યાં માણસ તો શું પણ પશુ પક્ષી પણ એવા મળતા નથી કે જેની સાથે રહી શકાય. ટૂંકમાં એમ એવા હિંસક પ્રાણીઓની સેનાની સાથે ભગવાન નીકળ્યા છે. એક મહિનો ભગવાનને જંગલમાં વીતો છે. ભગવાનનું શરીર ધીરે ધીરે મનુષ્ય ક્ષીણ થવા, કારણ કે સુવાસિની બાય ટાણે ટાણે સુખડી બનાવીને જમાડતા હતા. હવે જંગલમાં તો કોણ જમાડે ભાઈ, કેવો ભૂખા, ક્યારેક તરસ્યા, ક્યારેક વાયુનું ગ્રહણ કરતા કરતા ભગવાન ચાલ્યા જાય છે. હે પ્રતાપસિંહ, એક દિવસ તો એવો આવ્યો કે ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી ભગવાનને ખાવા પીવા કાંઈ મળ્યું. ત્રણ દિવસ ને એક ધાર ઉપવાસ થયા ભગવાન પછી આખી ત્રણ દિવસ ને અંતે થાક્યા છે. રસ્તામાં ચાલતા ચાલતા પ્રતાપસિંહ બાલપ્રભુ ઘનશ્યામ રસ્તામાં ઢળી પડ્યા છે. એક વડનું વૃક્ષ જોયું એટલે ધીરે ધીરે ત્યાં બેસી ગયા. અને થાકેલા ભગવાન ત્યાં બેઠા છે, ભૂખા તરસ્યા ત્રણ દિવસના. ને એમ કહેવાય છે પ્રતાપસિંહ, ઈ વડમાં પેલા ભૈરવ લોકોનું સ્થાન. ભગવાન ત્યાં વડની નીચે બેઠા છે. ભૈરવે આવીને જોયું રાત્રિના સમયે, કા તો મારા સ્થાને કોઈક આવીને નીચે બીજો કોઈક બેહી ગયો લાગે છે. એટલે ભૈરવને ચિંતા થઈ, લખેલું કોઈક આ વનવાસી માણસ ક્યાંક મારું આ સ્થાન હડપી જશે તો હું ગારે ક્યાંક બીજે જવું પડશે. એટલે ભૈરવે એની જે હારે હાથીવાળી ભૂતેવાળી હતી એને બધાને પ્રગટ કરી અને આજ્ઞા કરી, પેલા બાળને તમે ભરખી જાઓ, મારા સ્થાન ઉપર આવીને એ કોણ બેસી જાય. અને પ્રતાપસિંહ એ ભૂતાવળ જયારે ભગવાનને મારવા આવી ત્યારે હનુમાનજી પેલા ઝાડની નીચે આમ છુપાઈને બેઠેલા કોઈ ભાળે નહીં એમ દિવ્ય રૂપે
હનુમાનજી ને એમ થયું કે હવે આપણે જરૂર પડે છે, ભગવાન તો ના પડે છે સેવા નહીં, પણ એની સેવા આપણે ક્યાં કરીએ, આપણે તો ભૂતાવળ ની સેવા કરવાની છે. અને હનુમાનજી એ પ્રતાપસિંહ એવી તો હાક મારી છે, ભૂતાવળ તો ભાગી પણ પેલો ભેરવ પણ ભાગ્યો. હનુમાનજી કે ભાગી જઈશ ક્યાં, હું આ સેવક નહીં છોડે. અને પ્રતાપસિંહ ખૂબ માર માર્યો છે, ભગવાનને દિવ્ય દ્રષ્ટિ કરી અને હનુમાનજી ને કીધું, રેવા દે ભાઈ, એને મારવા નથી આવ્યા, આપણે તો તારવા આવ્યા છે, આપણે મારવાના કામ નથી કરવા, મારવાના કામ તો આગળ વાળાએ કરી નાખ્યા છે, આપણે શું કરવા આવ્યા છીએ, આપણે તારવા આવ્યા છીએ, એને મારીશ નહીં હો. હનુમાનજી આવીને હાથ જોડે, પ્રભુ શું કરું, પણ આ તમને મારવા તૈયાર થયા હતા એટલે મારે મારવા પડ્યા, નહીતર મને હવે તો એમ જ છે, મારું યુદ્ધ નું જે કઈ સ્થાન નું ઠેકાણું બધું પૂરું થઈ ગયું. આ તો એવું લાગ્યું કે આ તો ભગવાન ને મારવા આવે છે, પછી થોડોક એમ. મહારાજ કે વાંધો નહીં, પણ હવે મારીશ નહીં ક્યારે. એમ જ્યાંથી ભગવાન પછી એમ કહેવાય છે નીકળ્યા છે. આગળ જતા જતા એક મહિનો પૂરો થયો, બીજો મહિનો શરૂ થયો, ત્રીજો બીજો મહિનો પૂરો થયો, ત્રીજો મહિનો શરૂ થયો, ત્રીજો મહિનો પૂરો થવાનો આવ્યો ને ત્યારે ભગવાન પુલાશ્રમ ની અંદર પુલસ્ય મુનિ ના આશ્રમે પહોંચ્યા છે. સુંદર મજાની ગણકી નદી જ્યાં એ ખળખળ ખળખળ વહેતી જાય છે, જ્યાં વર્ષો પહેલા પુલહ ઋષિએ તપશ્ચર્યા કરેલી છે, અને જ્યાં ભરતજી પોતે તપશ્ચર્યા કરીને એ સ્થાનને વિશેષ પવિત્ર કર્યું છે, એ પુલાશ્રમમાં ભગવાન પહોંચ્યા. હે પ્રતાપસિંહ, ભગવાને પણ સંકલ્પ ધાર્યો છે કે આયા ભરતજીની જેમ, પુલસ્ત ઋષિની જેમ આયા મારે પણ તપશ્ચર્યા કરવી છે. જો અનંત ભુવનનો માલિક ભગવાન આજ સ્વયં તપશ્ચર્યા કર્યા કરવા માટે પુલસ્ત ઋષિના આશ્રમમાં પહોંચ્યા છે અને તપશ્ચર્યા ચાલુ કરી હો. અને પ્રતાપસિંહ ઈ વખતે ભગવાન એક વાતનું સતત અનુસંધાન રાખતા જાય છે કે અહીંયા જ ભરત તપશ્ચર્યા કરતા કરતા મૃગલાને વિશે બંધાણા હતા, અને આ ઠેકાણે ભરતજીને ફરીવાર જન્મ લેવો પડ્યો હતો. માટે તપશ્ચર્યા કરનાર તપી હંમેશા ભરતજીનું આખ્યાન યાદ રાખવું ઘટે એ ઉપદેશ સમાજને આપવા વાસ્તે ભગવાન સદત સતત ભરતજીના આખ્યાને યાદ કરે છે અને તપશ્ચર્યાની સાધના શરૂ કરી છે. ચાતુર્માસ ચાલ્યો જાય છે, ખબર છે તમને, ચાતુર્માસ ચાલે છે, કારણ કે અષાઢ મહિનામાં ભગવાને ગરબા છેડ્યા ને, એટલે ચાતુર્માસમાં ભગવાન એમ કહેવાય છે ત્યાં રહ્યા છે અને તપશ્ચર્યા કરે છે. એવી તો ઘોર તપશ્ચર્યા કરે છે. ધર્મદેવ ભક્તિ માતા દિવ્ય રૂપે આવ્યા છે, બાળ પ્રભુ નીલકંઠ ની સેવામાં લાગી ગયા છે. અરે રે, આવા નાના કોમળ ભગવાન આવી જબર તપશ્ચર્યા કરે છે, પ્રાર્થના કરી રેવા દો, આ તમે રેવા દો, આ તમારા શરીરને પોતાના ભક્તો સેવા કરી નિજવા માટે વર્ષોની સાધના કરે છે, એની સેવા કરી શકાય એવું શરીર રેવા દો. બહુ પ્રાર્થના કરી ભગવાન એક વાત માની નથી, ભગવાનની આજુબાજુમાં ધર્મ અને ભક્તિ દિવ્ય રૂપે રહ્યા છે ભગવાનની તપશ્ચર્યાના સાક્ષી તરીકે. અને પ્રતાપસિંહ ભગવાન ત્યાં ચાતુર્માસ રહ્યા છે, નાખી એમ કહેવાય છે સૂર્ય નારાયણ દર્શન દીધા, પ્રાર્થના કરી ભગવાનને કે બસ કરો પ્રભુ બસ, હવે આ દેહને આમ તમે ખપાવો નહીં, આ દેહ કરીને તો અનંત જીવના ઉદ્ધાર કરવા છે, આ દેહ કરીને સેવા લોકોને કરાવીને રાજી કરીને ધામ આપવાનું છે, તમે આ શરીરને મૂકવી કા નાખો છો. બહુ પ્રાર્થના કરી છે ત્યારે પછી ભગવાન કહે છે સારું, ત્યારે ભગવાન ત્યાંથી નીકળ્યા છે. હે પ્રતાપસિંહ, કાર્તિક સુધી બારસને દિવસે ત્યાંથી ભગવાન આગળ વધ્યા, અને એ વખતે ભગવાન આગળ આગળ પુલાશ્રમ ની અંદર તપશ્ચર્યા કરતા આગળ વધ્યા છે. પણ પ્રતાપસિંહ તું એક વાત ભૂલી ગયો, હવે તો તને જરા યાદ અપાવું. ઘનશ્યામ ગયા પછી અયોધ્યા વાસી ના કયા હાલ થયા હશે, તમે મને એ કથા સંભળાવો, કારણ એ કથા અતિ મધુર છે, કારણ કે વિરહ ની કથા અને હકીકત છે, ભગવાન ના ભક્ત ને વિરહ ની કથા વધારે થાય. એટલે પ્રતાપસિંહ કહેશે પ્રભુ મને ગુરુદેવ મને એ કથા સંભળાવો, ભગવાન અયોધ્યામાંથી ગયા પછી અયોધ્યા વાસીની કઈ દશા થઈ, એ લોકો ભગવાન ગયા પછી કેવી રીતે જીવન જીવતા હશે, ભગવાન ગયા પછી એને લોકોને કેવા કેવા અનુભવો થયા હશે, એ ભગવાનને વિરહે કેવી રીતે જીવી રહ્યા હતા, એ કથા સંભળાવો.
સારું કર્યું તમને યાદ અપાવી વાત. પ્રતાપસિંહને કહે છે ચાલતા ને હવે અયોધ્યા. અયોધ્યાની કથા સંભળાવવા માટે જયારે સુરત મુનિ તૈયાર થયા છે, સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ અયોધ્યા વાસીની કથા તો અદ્ભુત ને અલૌકિક છે. પ્રેમનો સાગર જેને વહેડાવ્યો છે એવા અયોધ્યા વાસીઓ ઘનશ્યામ જયારે સવારમાં વહેલા ગયા છે, સવારમાં રામ પ્રતાપજી મહારાજ સુવાસિની બાઈ આદિક સૌ પરિવાર જાગ્યા છે. સુવાસિની બાઈની નજર તરત ઘનશ્યામ મહારાજના શયન ખંડમાં જે ઠેકાણે પોઢતા હતા ત્યાં ગઈ છે. ઓ જોયું તો પથારી ભગવાનની ખાલી ભાળી અને તુરંત સુવાસિની બાઈને હૃદયમાં થડકાટ થયો. નક્કી આ ઘનશ્યામ જ્યાં જતા તો નહીં રહ્યા હોય ને. તુરંત રામ પ્રતાપજી મહારાજને હાથ પાડી કીધું ખ્યાલ છે કાંઈ બોલાવા છે ઓરડામાં જો ઘનશ્યામ નથી. જાઓ તમે જાઓ જલ્દી ઘનશ્યામ ને ખોળી લાવો. એ કે ઘનશ્યામ ક્યાંય ન જાય. દેવી ઘનશ્યામ તો વેલા સરજુ નદીએ નાવા ગયા હશે. તો મને લાગે છે કે મારું હૈયું કહેશે કે આજ નાવા નથી ગયા, તમે જલ્દી જાઓ. ખૂબ આર્તનાથથી પ્રાર્થના કરતા કરતા સુવાસિની બાઈ કે જલ્દી જાઓ. રામ પ્રતાપજી મહારાજ એ સરજુ ઘાટે ગયા છે. રામ ઘાટ લક્ષ્મણ ઘાટ એ સર્વે ઘાટ ફરી વળ્યા. ક્યાંય ઘનશ્યામ બેઠા નહીં. વળતો વિચારાયો કદાચ બધા મિત્રોની સાથે હનુમાન ગઢીએ કે જન્મસ્થાને દર્શન કરવા ગયા છે. રામ પ્રતાપજી મહારાજ એ તરફ ગયા છે. બધા ઠેકાણા જોઈ વળ્યા ક્યાંય મળ્યા નહીં. એ વખતે આમાં બાળકો મળ્યા. બાળકોએ ભાઈને વિનંતી કરી ભાઈ ઘનશ્યામ ક્યાં? તો કે બાળકો હું પણ ઘનશ્યામને ગોતું છું. ત્યારે રામ પ્રતાપજી મહારાજ ને વાત યાદ આવી પિતાની. પિતા કહેતા હતા વાત સાચી છે, જો આ ઘનશ્યામ ને તમે ઘડી પળ જો રેડા મૂકા તો ઘનશ્યામ તમારા નહીં રે. વાતને યાદ કરતા કરતા ધર્મદેવને વાત તાદૃશ્ય થઈ અને ઘનશ્યામ વયા ગયા છે વાતની પ્રતીત થઈ અંતરમાં અતિશય દુઃખ થયો. અરે રે ભાઈ રે, રામ પ્રતાપજી મહારાજ પ્રાર્થના કરતા કહે છે અરે રે ભાઈ રે, ક્યાં તમે ગયા દિલ થકી તજી કેમ રે દયા. Yeah.
નાવિકો આજ કેવા થઈ ગયા, ખૂટલ થઈ પડ્યા. એમ તમે આ ભવસાગર ના નાવ ના તમે અમારા નાવિક, અમારા ખેડો, અમારા ખારવા આજ તમે ખૂટલ થઈ પડ્યા. અધ વચ્ચે તમે નાવ ભાંગે, તમે તો તરતા નીકળી ગયા, પણ અમે શું કરીએ એમ. નવરયા ઉભા નાવ તારવા, ઉભા નેડા તમે ઘડીવાર અમારી કાંઈ, પણ તમે પરવા કર્યા વિના નીકળી ગયા. એમ કરતા 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 રડતા રખડતા ને બાળકોને લઈને ઘરે આવ્યા. સુવાસિની બાઈ વાટ જોઈને બેઠી હતી કે હમણાં ઘનશ્યામને લાવશે, પણ ખાલી હાથે આવતા જોઈને બાઈને પણ અંતરમાં ધાસકો થયો કે ઘનશ્યામ નહીં મળે કે શું. ઈશારામજી મહારાજ એમ કહે પાયાને કોરે ઉભા ઉભા વાટ જોઈને ઉભા હતા, ભાઈને ખાલી હાથે આવતા જોઈને એમ છું કે નથી આવ્યા ભાઈ, ઘનશ્યામ નથી. એ હૃદય કરવા રુદન કરવા લાગ્યા. રડતા રડતા કહે છે વાક કર્મ ના કલો એમાં કરી શકે શું કોઈ, બાળપણે સિદ્ધ માતા મરે જો કર્મ માં સુખ હોય. એ માનું વિચારે છે મારા જીવનમાં દુઃખ જ લેખું છે ને, એટલે જ નાનું નાનું મને મૂકે મારી માં જતી રહે. માએ મારું કાંડું ઘનશ્યામ ના હાથમાં આપ્યું હતું, એ આજ એમને મૂકીને જતા રહ્યા, એ દુઃખમાં રડી રહ્યા છે. એ હો કોઈ હો. અને આ વાતને ધીરે ધીરે પ્રતાપસિંહ આખા અયોધ્યા વાસીને ખબર પડી અને હવ કોઈ દુઃખ દરિયામાં ડૂબાશે. વર્ષો પહેલા એકવાર રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યા મૂકીને વનમાં ગયા હતા અને જે સ્થિતિ સર્જાણી હતી એથી પણ કંઈક વિશેષ ગંભીર સ્થિતિ ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ ગયા પછી સર્જાણી છે. ખૂબ ખૂબ હવ કોઈ દુઃખી દુઃખી અંતરે રડતા 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 ભગવાનને હંભારી રહ્યા છે. એકબીજાને કોઈ આશ્વાસન આપી શકે એમ રહ્યા નથી. ખૂબ રડતા રડતા દિવસો વિતાવી રહ્યા છે. કોઈ મળે એને પૂછતા રહેશે કે ભાઈ તમે જોયા છે? અરે અરે મનુષ્યને તો શું પશુ પક્ષીને પૂછે છે, પાંખ વાળા પંખીઓ તમે વિચરો દેશ વિદેશ, ભાઈ તમારા ટળવળે એવું સામને કહો સંદેશ. પક્ષીઓને પૂછ્યો, કારણ કે અયોધ્યા એટલે તીર્થયાત્રા નું ધામ કહેવાય. આવનારા માણસો, આવનારા તીર્થયાત્રીઓ એ બધાને પૂછે છે કે અમારા ઘનશ્યામને તમે ક્યાં જોયા છે? એના ચરણમાં 16 ચિહ્ન છે, એ બહુ રૂપાળા છે, અતિશય કામણકારા છે, અતિશય નટખટ છે, એ તમે ઘનશ્યામને જોયા છે? તમે તીર્થયાત્રા કરીને આવો છો તો ક્યાંક આવા આવા વ્યક્તિને જોયા છે તમે? પશુ માણસને તો પૂછે છે, પંખીઓને પૂછે, પાંખો વાળા પંખીઓ તમે વિચરો દેશ વિદેશ, તમે પક્ષીઓ ઉડો છો ત્યાંથી ત્યાંથી ધીરે ધીરે જાઓ છો તો તમે ત્યાં ઘનશ્યામને જોયા છે? એમ કહેતા કહેતા દિવસો વ્યતીત કરી રહ્યા છે અને વિરહના દુઃખમાં દુઃખમાં એ અયોધ્યા વાસીઓ વ્યતીત થઈ રહ્યા છે. એ કથા એવી આગળની છે, એ કથા વિશેષ નહીં કહેતા. હવે ફરીવાર તમને પ્રતાપસિંહ ભગવાનના ઠેકાણે લાવશું. ભગવાન હવે આગળ કુલાશ્રમથી આગળ વગળ વધતા જઈ રહ્યા છે. એમ કહેવાય છે કે કાર્તિક સુધી 12 થી આગળ નીકળ્યા, કુલાશ્રમ 13 થી દક્ષિણ દિશા તરફ ભગવાન આગળ વધ્યા છે. એવું તો ઘોર જંગલ ભગવાને નક્કી કર્યું છે કે બસ એમાં હવે પ્રવેશ કરવો છે.
જ્યાં વર્ષોથી કેટલાય ઋષિ મુનિએ તપસ્તર્યા કરે છે એવે ઠેકાણે થતા આગળ કેટલાયોને સદુપદેશ આપતા જાય છે, મળતા જાય છે, પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન આપતા જાય છે અને આગળ આગળ જતા જતા પ્રતાપસિંહ ભૂટોલપુર નામનું એક સુંદર મજાનું શહેર આવ્યું છે, જેમાં માયાદેવી નામની એક સ્ત્રી એના ભાઈ મયાદત્ત એમની સાથે રહી અને રાજ કરી રહી છે અને એના શહેરમાં પ્રવેશ કર્યો અને એ સાથે માયાદેવીને પણ એમ છે કે આવા રૂડા રૂણી આવ્યા છે એના સમાચાર મળતા માયાદેવી સ્વયં પોતે એના મયાદત્ત કહેતાના ભાઈને આદેશ આપે જા ભાઈ કે વરણીને લઈ આવ્યા સુંદર મજાના દિવસો વીતી થઈ રહ્યા છે. માયાદેવીને ઘણી વાર એમ થયા કરે છે કે આને જવા દેવા નથી અને ભાઈને કહે છે જોજે જતા ન રહી, એના માટે જે કરવું પડે આપણે કરશું, વર્ણી જતા ન રહે એવું આપણે કરવું છે એમ એમ કહેવાય છે. પ્રતાપસિંહ એક વર્ષ ત્યાં પૂર્ણ થાય છે. કેટલું વર્ષ? એક વર્ષ પૂર્ણ થાય છે. ભગવાન એમ છે કે આ રાજની અંદર બંધાવવું નથી, હજી તો આગળ ઘણા બધા કામ કરવા છે. આ મયારાણી મયાદત્ત આપણને રોકી લેશે. ભગવાને જવાનું માટે નિર્ણય કર્યો. ભગવાન નીકળી જશે હવારમાં વહેલા અને એ વખતે મયારાણી ખરી પડી. તુરંત એમ કહેવાય સૈનિકોને આદેશ કર્યો, ગમે ત્યાંથી વર્ણીને પકડી આવો. તમે જેમ કહેશો એમ તમારી સેવા કરશું, તમારી આજ્ઞા શિરોધાર્ય કરશું, તમે રાજ કરો, અમે તમારા રાજના માણસો બની રહેશું, પણ તમે અહીંયા રહો આવો બેનનો ખાસ આગ્રહ છે. ભગવાન વિચાર કરે છે કે રાજ કરવા આ વખતે આવ્યા છે? ના, રાજ કરવા ક્યાં આવ્યા છે? ભગવાન કે એમ તો નહીં રહીએ. એમાં ભગવાનને જયારે એવું દીઠું કે આ નહીં રહે ત્યાં મયાદત્ત કહે છે કે બેન આ લાગતું નથી, આ રાજપાટે રીઝેવા તો આને રીઝવા કેમ? ત્યારે એને વળતો વિચાર કર્યો તો પછી માણસ ક્યાંય ન બંધાય ને, એ માયામાં બંધાય. બહુ દોડતો ફરતો નખડતો નાખડતો હોય ને એને તો પર્ણ આવી ગયો ને એટલે પછી બંધાય રાય ખીલે, સમજા? એટલે આને આપણે ગમે એમ કરી પરણાવી દઈએ, પણ કોની આરે પરણાવ છે? માયાદેવી કે આને આરે જો એ પરણવા રાજી થતા હોય તો આપણી બે મારી બે કુવારી દીકરી કોઈ છે ને એને આરે પરણાવશું તો કેમ? તો કા એવો નક્કી કર્યો નિર્ણયો કે એ બે આપશું. અને પછી સ્વયં પોતે મયારાણી આવ્યા છે. મયારાણી કહે છે કે રોકાવ વર્ણી, અમારી વાત માનો, હું આવું પછી નહીં મળે, આવું રાજ આવું પાટ આ ગામમાં ગરાજ અમે બધા સેવાના કરનારા. વર્ણી કે ના, અમે આ વખતે આવી રીતે આવ્યા નથી, એ કરવા માંગતા નથી, અમે તો જરૂર જવાના. બહુ જયારે ભગવાન નો અઠાગ્રહ જોયો ત્યારે શૈલે મયારાણી કે છે તમને ખબર છે કઈ આ રાજપાટ અત્યારે તમને ગળે વળગતા નથી, પણ તમે જયારે ભર યુવાનમાં આવશો ને ત્યારે રાજપાટ બધું ગમશે. ભગવાન કે અમને રાજપાટ બંધન કરશે નહીં. પછી શેલો બાણ માર્યો અને કહે છે વર્ણી જો રોકા જતા હો ને તો મારી બે રૂપવાન સુપવાન યૌનવાન જે મારી રાજકુમારીઓ છે એ બે તમને એ કે સમર્પણ કરી રોકા જાઓ. ભગવાન કે નહીં રોકા. અને પછી જયારે બહુ આગ્રહ કર્યા પછી ભગવાને હા ન પાડી ને પછી મયારાણી એમ છું કે આને તો કે ઉપદેશ આપ્યા જેવું છે. હું હે મારે બોટલ પૂરને માહી કહે મયારાણી કહે મયારાણી માનવ હોય તો માને
ભગવાન કે હવે આને બે શબ્દ કેવા પડશે હું ભગવાન કે મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખદાને બોલા સુખજી જેવા કઈક કરું નિષ્કામી ભગવાન મર્મ ભરે વાણી સાંભળીને કે સાંભળો હું અમારી વાત તો ક્યાં કરો પણ બોલા સુખજી જેવા કઈક કરું નિષ્કામી કયો સુખજી જેવા કઈક કરું નિષ્કામી આ વાત યાદ રાખજો મયા રાણી આજ તમને નહીં સમજાય હવે આગળના સમયમાં તમને સમજાશે નિષ્કામી એવા તો મારા યોગમાં સાધુ કરું ને હે કે જે આગળ પણ નથી આવ્યો તો એવા એકવાર મહારાજ ખબર છે બ્રહ્માનંદ સ્વામી આદિક ને મહારાજ મોજમાં આવે કે ઓહ બ્રહ્માનંદ સ્વામી બધા તમે તો આમ નારદ ને સંતાદિક ને તમે તો બધા ઝઘડા ઝઘડા સાધુ છો બ્રહ્માનંદ સ્વામી મહારાજ ને કે મહારાજ રેવાજો ને હું કામ ને અમારી મશ્કરીઓ કરો છો મહારાજ કે મશ્કરી કરીએ છીએ આ વખાણીએ તમ જેવા સાધુ તમે તો નારદ સંકાદિક ને સુખજીવ ને એવા તમે સાધુ બ્રહ્માનંદ સાહેબ મહારાજ ને કે મહારાજ હુકામ ને ગાયો દેવ છો પેલા હું કીધું મશ્કરી હુકામ કરો ફરીવાર હું કીધું ગાયો હુકામ દેશો હાથે કરીને તમારા સાધુ તમે ગાયો દેશો મહારાજ કે ગાયો દે છે ગાયો ને બીજું શું છે અમને નારદ ની ઉપમા આપીને હુકામ એટલું જોડાવો છો કેમ અરે મહારાજ નારદજી ની તો કથા કેવી લખાણી તમને નથી ખબર ભલે વિશ્વ મોહિની કન્યાનો હાથ જોવા માટે એના પિતાએ કીધું કે આનો હાથ જુઓ આનું કોણ સારું યોગ્ય વર મળશે એમ ત્યારે નારદજી એ પોતાનું નક્કી કરાવી દીધું જો હું અરે મહારાજ તમે એની ઉપમા અમને આપો છો હું મહારાજ કે પણ હું પણ મહારાજ આ બધા સાધુ બેઠા તમારી હામાં એમાંથી એકાદાને એક તમે તો અંતર્યામી છો તમે તો સર્વજ્ઞ છો તમે તો બધું જાણનારા છો અમારા આમાં બેઠામાંથી એકાદાનો તો કયો ઘાટ પણ થયો હોય તો શ્રી આદિકનો ઘાટ થયો હોય તો મહારાજ ને એટલું જોવું પડ્યો મહારાજ કે સ્વામી વાત સાચી છે હું આ તો બધા એ થી પર છે પણ સ્વામી બીજા કોની ઉપમા આપું અત્યારે ઉપમા દેવા જેવા આ જગત ની અંદર મોટા મોટા નારદ ને સંકાદિક એ છે એટલે એની ઉપમા દઉં છું એમ કહેવાનું કેવા મહારાજે નિષ્કામી સત્પુરુષો કર્યા અરે સાધુ તો નિષ્કામી હોય શકે હે પણ ગ્રહસ્થમાં પણ એવા દાખલા બેહાડ્યા છે જગતમાં જોટા ન જડે હો જોટા ન જડે એવા નિષ્કામી પુરુષો કર્યા એવા હે સુરા ખાચર ને બધા 18 ને પરમશ કર્યા હતા ને અને પછી મહારાજે વળી પાછા મોકલા જાઓ તમે તમારા આય નહીં તમે ન્યા બરોબર કરશો અરે પણ મહારાજ અમે બધા એક વાર તમે જો તો મારા ભગવા કપડા પહેર્યા છે ને વળી પાછા એ કાઢીને પાછા ધોળા પહેરીએ ને એ ન સારું લાગે મહારાજ આ દાઢી મૂછ મૂંડા એ બધું મારા કે પાર ઉગી જાય જાઓ પાછા મહારાજ ને કે પણ મહારાજ અમે અમારે એવું નહીં કરવા માંડ મહારાજ તમે કુવામાંથી બહાર કાઢે વળી પાછા કુવામાં ધકેલો છો હું
महाराज के नहीं એટલે નહીં પછી મહારાજ ને કે મહારાજ પછી બીજું તો હું કરે પણ મહારાજ કે હારો જાઓ તમે ગૃહસ્થ થાઓ પણ રહેવાનું તમારે ત્યાગીની જેમ હો એટલે હારો મહારાજ લ્યો અને પછી બ્રહ્મચર્ય રાખતા એમ કહેવાય છે 29 વર્ષની અવસ્થાએ સુરા ખાચર બ્રહ્મચર્ય જીવન પર્યંત આત્મસાત કરી બોલો ये बात ने जा रहे हैं क्या है जसदन ने आला खाचर ने खबर पड़े कि हूं आला खाचर वासुन खाचर ने खबर पड़े क्या वो एक के लोया नो एक के अल सुरो खाचर एक के स्वामी ने के ब्रह्मचर्य पाले जिंदगी में होई नहीं घरे बैठा से रूपवान युवन मान ने ब्रह्मचर्य पाला तो छे खोटी बात से कोई के कहतो ना 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 स्वामी ने घेर था इमा कहे अशक्य के खोटू नहीं होय 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 एम તો કે તો પરીક્ષા લેવી પડશે પછી પરીક્ષા લેતી ખબર પછી પ્રસંગ જાણીએ છીએ હે કોઈ નારી વૈશ્યને બોલાવીને કે તું આ રાતે જાય ના કે દરબાર ઓલા ઓરડામાં અને ગમે એમ કરીને ધર્મમાંથી ધર્મમાંથી ભ્રષ્ટ કર બહુ જ્યારે પ્રયત્ન કર્યા દરવાજો ખોલ્યો નહીં ત્યારે પેલી બાઈકે મારા દીકરાની દવાની બોટલ અંદર પડે છે મારો દીકરો ત્યારે મરવા પડ્યો છે ગમે એમ કરીને બોટલ મારે લીધા વિના છૂટકો નથી તમે આવા દયાળુ ભગવાનના ભગત થઈને અત્યારે કઠોર કેમ થયા છો મારી દવાની બોટલ તો લેવા ગયો દરવાજો ખોલ્યો પેલી બાઈ જે હાવ ભાવ કરતી જોઈ અને સુરા ખચર પામી જાય કે નકી આમાં તો કંઈક કાવતરું જ છે અને એમ કહેવાય છે કે એ જ વખતે સુરા ખાચર એ જ રાતની ઘડીએ એ ત્યાંથી નીકળી ગયા ઘોડે સવાર થઈને સીધા હો દાદા ખાચર દરબારમાં ગઢપુર આવવા માટે તૈયાર થયા આ બધું વહેલી હવારે ભગવાન સભા કરીને બેઠા હતા વારે વારે એ ફૂલ મહારાજના આત્માને વારે વારે સુગંધ લેવો આ મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછે કે મહારાજ તમે તો ઘણી વખત અમે જોયું છે એક વાર એ ફૂલને સુગંધ લઈને વળી પાછા કોઈને પ્રસાદીનો કે આપી દેતા હો છો આજે વારે વારે આ ફૂલમાં કેમ તમને એટલું બધું મોહ થયો છે કે વારે વારે એની સુગંધ જોવ છો ત્યારે મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી આ ફૂલની અંદર તો અમારા ભક્તના બ્રહ્મચર્યની સુગંધ આવે છે એટલે વારે વારે સુગંધ લઈએ છીએ મહારાજ ને સ્વામી કહે છે કે મહારાજ કે સમજા નહીં અમે મહારાજ કે હમણાં નહીં સમજાય થોડી વારમાં સમજાશે એ જ વખતે એમ કે સુરા ખાચર આવ્યા સભામાં ભગવાનના દર્શન કરી દંડવત કરીને હાથ જોડીને ઊભા છે મહારાજ કે જોયો અમારો ભક્ત આવ્યો છે ઇન્દ્રિયો ગઢ જીતી હે ઇન્દ્રિયો ગઢ જીતીને આવ્યો છે ઇન્દ્રિય રૂપે ઇન્દ્રિયો ગઢ હો મહારાજ પછી સભામાં વાત કરતા કહે છે સુરા બાપુ જે હકીકત ઘટના ઘટી હોય કયો અમારા સંતો આ ભક્તોને ને પછી માંડીને વાત કરી મહારાજ આજની રાત્રે આવું બન્યો હું તો સીધો જસદણથી મારતે ઘોડે આવું છું અડધી રાતે નીકળ્યો અહીંયા હવારે પહોંચ્યો અને મહારાજ બધી વાત સંતો દ્વારા મહારાજ સુરા ખાતે પર સંભળાવી અને ત્યારે બધા એમ કે વાહ એટલે કહેવાનું કે આવા એકની આવા તો ઘણા બધા એમ ઘણા બધા એટલે મહારાજ મેયારાણીને ત્યારે એમ એલાન કરીને કહે છે કે તું ચિંતા કરીમાં અમારી અમારા યોગમાં આવેલા ઘણા નિષ્કામી થશે ત્યાગી ખરા અને ગ્રહસ્થ ખરા પણ ખરા એમ મહારાજ ત્યાંથી નીકળ્યા છે અને ત્યાંથી આગળ ભગવાન જય ગયા છે ભગવાન એમ કહેવાય છે ગોપાળ યોગીને મળવા માટે હવે આતુર થયા છે વર્ષોથી સાધના સાધતા 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 યોગી આજ છે વૃદ્ધ અવસ્થાએ પહોંચ્યા છે સતત ભગવાનના સ્મરણ ભગવાનના સ્વરૂપમાં મન રાખનારા યોગીને ભગવાન દર્શન દેવા માટે ગોપાળ યોગી તરફ ભગવાન નીકળ્યા છે અને વન વિતાવતા વિતાવતા ભગવાન ગોપાળ યોગીની ઝૂંપડી તરફ આવ્યા છે અને એમ કહેવાય છે પરિતો ગજયુધેષ્ટમ ચરત ભીર ભીનાદિતમ તમ પશ્યન તત્ર સો અપશ્યન મહાયોગી નમેકકમ હે રાજન જ્યારે જેમ ગજની ચારે બાજુ વિટળાતા વટવૃક્ષ હોય એવી રીતે આ યોગીની ચારે બાજુ વૃક્ષની જાડી છે ને એની વચ્ચે યોગી બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરે છે અને ધ્યાન કરતા કરતા ભગવાન જે નજીક આવ્યા ને યોગીનું ચિત્ત મીંડું છે ઉત્સુક થવા આંખ ખુલી ગઈ આંખ ખુલીને યોગીએ ભગવાન વૃણના દર્શન કરતાની સાથે સાથે યોગી ઊભા થઈ ગયો વિચાર કરે છે કોઈ દિવસની આજ મારું મન આ વ્યક્તિ આ પુરુષમાં કેમ આટલું બધું ખેંચાય છે એમ
કે કરીને તો માનો કે ન માનો આ યોગી આ કે બાલુડા યોગી જીવા દેવા નથી કારણ કે મને વિશ્વાસ છે આજ દિવસ સુધી મારું મન મારા કહ્યા બહાર કોઈથી ગયું નથી મારું મન ભગવાન વિના બીજે જાય નહીં અને આ વ્યક્તિમાં ગયું છે માટે આ માનો કે ન માનો આ કોઈ અવતારી પુરુષ હોવા જોઈએ એમ થઈને ક્યાં તો વધારે આ ઉત્સુક થયા છે અને આગળ જઈ અને વર્ણીના પગમાં પડ્યા છે વર્ણીએ પણ જે યોગીને જોયા છે એકબીજાને નમન કરી અને આસન ઉપર બેઠા છે અને ત્યાર પછી એકબીજા પોતપોતાનું વૃતાંત કહે છે ભગવાન પણ એમ કહે છે કે અમે પણ જંગલમાં ફરીએ છીએ અને અમારે યષ્ટાંગ યોગ સાધવો છે અમને શીખવાડશો ગોપાળ યોગી કહે છે કે હું તો અષ્ટાંગ યોગ સાધી રહ્યો છું પણ મને તેમ લાગે છે તમે મને અષ્ટાંગ યોગનું ફળ આપવા માટે આવ્યા હોય એવું લાગે છે અને પછી હે પ્રતાપસિંહ ભગવાન એકબીજા પાસેથી યોગ શીખી અને ધ્યાનમાં લાગ્યા છે અષ્ટાંગ યોગ ભગવાને પણ સિદ્ધ કર્યો છે બે એકબીજા ધ્યાનમાં બેઠા છે અને જે ગોપાળ યોગી અંતરાત્મા વિમુખ થઈને વૃત્તિ જયારે હૃદયાકાશને વિશે જે દેખાતા તેજને વિશે જે સ્વરૂપના જયારે લગાવી છે ત્યારે એની એ મૂર્તિ વિષ્ણુ સ્વરૂપ ઘુસાઈ જાય છે અને બહાર બેઠેલો જે વર્ણીનું સ્વરૂપ હૃદયને વિશે પ્રતિષ્ઠિત દેઠું આંખ ખુલી ગઈ અંદર જે જોયા હતા એને બહાર જોયા અને ગોપાળ યોગીને કહો આ વર્ણીને મેં અષ્ટાંગ યોગ શીખ્યો પણ આને અષ્ટાંગ યોગ શીખવાની જરૂર આ તો અષ્ટાંગ યોગનો ફળ છે ફળ હાથ જોડીને પ્રાર્થના કરી હાસુ બોલો પ્રભુ કોણ છો ત્યારે ભગવાને પોતાનું દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા ગોપાળ યોગી પામી ગયા કહા બસ મારી સાધનાનો હવે અહીંયા અંત આવી ગયો ભગવાનને ચરણ પડ્યા છે હાથ જોડીને પ્રાર્થના કરી પ્રભુ બસ હવે આ લોકમાં રહેવાને માટે હું હવે આ ઈચ્છા રાખતો નથી માટે તમારા પરમ ધામને મને પહોંચાડી દો હે પ્રતાપસિંહ ભગવાને પછી ગોપાળ યોગીને દિવ્ય શરીર આપ્યું છે માયિક પંચભૂતનો ત્યાગ કરી ગોપાળ યોગી ભગવાન શ્રી હરિકૃષ્ણના ધામમાં પહોંચ્યા છે આ બાજુ ભગવાને એના પંચ ભૌતિક દેહનો આગળનો જે કાર્ય જે ટૂંકમાં અંતિમ વિધિ એ કરવો ઘટે કર્યો છે અને ભગવાન ત્યાંથી પછી આગળ જવા માટે નીકળ્યા છે ધીરે ધીરે હો ભગવાન આગળ વધતા જાય છે અને એમ કહેવાય છે કે આદિવરાહ તીર્થમાં ભગવાન ત્યાંથી ગયા છે 3 દિવસ ત્યાં રોકાણા ત્યાંથી ભગવાન આગળ વધ્યા છે અને ત્યાંથી ભગવાન શિરપુર નામના શહેરમાં આવ્યા છે જ્યાં સિદ્ધવલ્લભ નામના એક રાજા અતિ પવિત્ર અને યોગીઓ પ્રત્યે પ્રેમ નિષ્ઠા રાખનાર અને સાધુઓનું જતન કરનાર એ સિદ્ધવલ્લભ રાજાના રાજ્યમાં ભગવાન વર્ણી વિશે વધાર્યા છે નીલકંઠ વર્ણીના અવતારની સાથે રાજા પણ અંતરથી આનંદ પામ્યો છે કારણ કે એણે એવું માનેલું કે જોગીની જોગમાં ભગવાન હોય છે એટલે યોગીઓની સેવા જોગીઓની સેવા કાયમ માટે સિદ્ધોની સેવા કરતો હતો નીલકંઠ વર્ણીને આવતા જાણી અને ખૂબ એની પણ આગતા સ્વાગતાની સાથે એને પણ રહેવા આસન આપ્યા અને પછી એની સેવામાં એક ગોપાળ બાવાને કરી રાખી અને ભગવાનની સેવા પૂજા કરે છે ભગવાનને ચિંતા થઈ કે આ સિદ્ધ વલ્લભ છે તો બહુ મુમુક્ષુ પણ અંતરચક્ષુ નથી વિવેકની દ્રષ્ટિ નથી એ ભેખમાં ભગવાન છે માનીને સૌ કોઈની સેવા કરે ભેખવાળાને જે જોઈએ બધું આપે છે ગાંજા ભાંગ ફરમા જો જે કાંઈ ખાવું પીવું જે કાંઈ એને મોજ મસ્તી કરી બધું આપે છે એટલે સિદ્ધને દ્રષ્ટિમાં રાખીને કાર્ય કરે છે પણ આ સિદ્ધની અંદર તો ઘણી બધી અવળાઈને આટોડાય છે ભગવાન એમ છું કે બધું કઢાવવું પડશે આ દંભીને બધી દંભીમાંથી આને મારે મુક્ત કરાવવો છે અને ભગવાન એમ કહેવાય છે એકવાર સ્વ ઈચ્છાથી બધા સિદ્ધો પોતે સિદ્ધ દશાની અંદર પોતે દંભ કરતા હતા ભગવાન ઇન્દ્રને આજ્ઞા કરી અને એવો તો વરસાદ વરસાવ્યો પ્રતાપસિંહ એવું તો પૂર આવ્યું છે તે બધા સિદ્ધો તો ધીરે ધીરે ઉભા થઈને ભાગવા માંડ્યા કે હવે તો તણાય જ જાય આમાં સિદ્ધની સિદ્ધાઈ રહે એવું દેખાતું નથી ભગવાન પણ બેઠેલા પણ બન્યું એવું ભગવાન ઉભા થયા નહીં ઓલા સિદ્ધ તો હકીકત સિદ્ધ હતા નહીં હું સિદ્ધના નામે ટોળ કરી અને જે કાંઈ ખાવા પીવા મજા મસ્તી કરવા મળે એ રાજા પાસેથી લેતા હતા એટલે બધા ઉભા થઈ ભાગી જાય એકલા ભગવાન બચાશે અને એ વાતની જયારે સિદ્ધ વલ્લભને ખબર પડી કે બધા સિદ્ધો તો ઉભા થઈ જતા રહ્યા પણ એક સિદ્ધ છે નાના એવા ઈ એમનો હક બંધ બેઠા છે ગળા સુધી રેતી ચડી ગયેલી પાણી બધું હળકું થયું ભગવાનને પ્રાર્થના કરી આવો તમે અમારે તમારી સેવા શુશ્રૂષા કરીએ ખૂબ રાજી કર્યા આ વાતની ઓલા બધા સિદ્ધોને કહી પડી કે રાજા તો હવે પેલા વર્ણીના થઈને રહ્યા લાગે છે
આપણે આરે કાયા લાગો લાંબો સંબંધ રાખશે નહીં અને પછી ધીરે ધીરે ઈર્ષ્યા વધવા માંડી અને એમ કહેવાય છે બધા સિદ્ધોએ નક્કી કર્યું કે વર્ણીય જો આય રહેશે ને તો આપણું એકેયનું કઈ આવશે નહીં એટલે ગમે એમ કરીને એથી કાઢવા પડશે અને પછી બધાએ મહેનત કરી અને એનું કાંઈ જે કાંઈ મેરી વિદ્યાએ કરી એ મૂઠ નાખવાનું કામ ચાલુ કર્યું અને મૂઠ નાખી પણ વર્ણીને ત્યાં કાંઈ મૂઠ લાગતી છે બોલો આરે મિશાળો સેવામાં ગોપાળ યોગી કરીને એક નાનો હશે સાધુ મહાત્મા એને એ મૂઠનો અસર થાય અને એમ કહેવાય છે કે દુઃખી દુઃખી થઈ ગયો એને પ્રાણ લઈને વ્યાજે એવી રીતની સ્થિતિમાં આવી ગયો પછી રાજાની ચિંતા છે ઘરે રે આનું શું કરવું ત્યારે વર્ણીએ કીધું છે કે તમે ઓલા સિદ્ધોને બધાને કયો બધા મહાસિદ્ધ તરીકે વર્ષોથી એની સેવા કરો છો અને મહાસિદ્ધ તરીકે પોતાની જાતને કેવડાવે છે અને બેઠો કરે રાજાએ વિનંતી કરી તો ઓલા તો બધા કે અમે હેના કરી હવે તમારો માની તો આ નિર્ગણ થઈ ગયો એનું ક્યારે અમે હુકામ કરીએ ભગવાન આવી પ્રાર્થના કરી સિદ્ધો લે તો હું અમાર કઈ મને લાગતું નથી પેલા લોકો કઈ કરે ભગવાન એને પર બેઠો કર્યો છે અને ત્યારે આખા ગામના જે કઈ પરિવાર જે કોઈ હતા બધાને ભગવાન નીલકંઠ પ્રત્યે અતિશય ભાવના જાગી છે અને પછી તો એમ કહેવાય છે પેલા સિદ્ધોને પણ ભગવાન પ્રત્યે થોડીક ભક્તિ ભાવ જાગ્યો છે અને પછી એમ કહેવાય છે કે ખૂબ સારી રીતે સૌ રહેવા માંડ્યા છે ચાતુર્માસ સુધી ભગવાન ત્યાં શિરપુરમાં રહ્યા ત્યાંથી પછી ભગવાન કામેક્ષી જવા માટે તૈયાર થયા પેલા બધા સિદ્ધો ત્યાં તો જાણી જાય કે આ તો ભગવાન જ છે એમ બધા સિદ્ધો ભગવાનને આરે હાલવા માંડ્યા વર્ણે કે તમે બધા અમારે આરે નહીં હાલો કારણ કે અમારે તો ઘણા બધા કામ કરવા છે તમે બધા અમારી સાથે અમારા કાર્યમાં નહીં ભળી શકો અને કદાચ ભળશો તો તમે રહી નહીં શકો બહુ પ્રાર્થના કરી સિદ્ધોએ પણ ભગવાનને હા ના પાડી છેલ્લે પછી બહુ પ્રાર્થના કરી એટલે ભગવાન કે હારો એક મોકો આપીએ છીએ હાલો આગળ જઈએ કામાક્ષી તરફ ભગવાન જઈ રહ્યા છે ત્યારે એમ કહેવાય છે કે ત્યાં રસ્તામાં જે કોઈ મળે છે એ બધા આવતા કહે છે તમે ક્યાં જાશો કામાક્ષી નહીં જાઓ કેમ ત્યાં તો વિવેક મહાસિદ્ધ છે ત્યાં કોઈ આવે છે સિદ્ધો ને એને તો પોતાના શિષ્ય કરી રાખે છે અને તમે જાશો તમને એના શિષ્ય કરી રાખશે તમે નહીં જાઓ પેલા સિદ્ધો ડરવા માંડ્યા વાત સાચી હું વિવેક ની સામે જવાય નહીં ભગવાન કે જાવો તો સામે જાવ પાછળ થી જવાય નહીં સિદ્ધો બધા ડરવા માંડ્યા ભગવાન કે હવે હારે આવ્યા છો તો ચિંતા નહીં કરો જવું તો પડશે અને પ્રતાપસિંહ વિવેક ની ભગવાન રક્ષા કરવા વાસ્તે વિવેક નો મોક્ષ કરવા વિવેક ને સાચી સમજણ આપવા વાસ્તે ભગવાન નીલકંઠ ચાલ્યા છે સીધો બધા ના પાડે છતાં પણ માન્યા વિના ભગવાન તો કામાક્ષી ગયા છે અને એ વાત ની જયારે એમ કહેવાય છે વિવેક ને ખરી પડી કે આપણા ગામ ની અંદર આપણા શહેર માં કોઈ સીધો નો ઝુંડ આવ્યા છે અને તુરંત વિવેક ત્યાં પહોંચી ગયો છે અને બધાને કહે છે તમે બધા સિદ્ધ થઈને કેમ ફરો છો સિદ્ધ તો આ દુનિયામાં હું એક વિવેક તમે બધા સિદ્ધો થઈને ફરો છો બોલા બધા ડરવા લાગ્યા તમને એ કે મારી શક્તિ ની હજી કોઈ ખબર નહીં હોય એમ વાત કરતા એક ઝાડ ઉભું હતું એ ઝાડમાં મૂઠ નાખીને આખું ઝાડ હળગતું દેખાડ્યું અને ઝાડ ભળી ગયું અને આ જયારે દ્રશ્ય જોયું ત્યારે પેલા સિદ્ધો તો ડરી ગયા નીલકંઠ ને કે આને શરણે થઈ જાય નહીં આપણને આમ હળગાવી નાખશે નીલકંઠ કે હું નતો કહેતો તમને તમે મારે આરે નહીં હાલો મારે તો આવા ઘણા બધા સિદ્ધ ને હરખા કરવાના છે એટલે તમે મારાથી શેટાયો એમ જ સારું છે પણ હવે આવ્યા છો તો ઠીક છે પણ હવે તમે ચિંતા નહીં કરો એને જે કરો એ ભલે કરે બોલો જેમનું તેમ બોલવા માંડ્યો છે હે પ્રતાપસિંહ અને પછી એમ કહેવાય છે કે પેલા ને શાંતિ ન થાય અને કાળ ભૈરવ ના વીરો ને મોકલ્યા હો કોણે વિવેકે ભગવાન ને મારવા માટે બોલા બધા કાળ ભૈરવ ના વીરો આવ્યા આવ્યા ને ભગવાન ને સામે ઉભા રહ્યા ભગવાન ની દ્રષ્ટિ થતા જ ભાગ્યા આમાં ત્યાં મરાય એવું છે કે આ તો ખરેખર સિદ્ધ ના સિદ્ધ મહાસિદ્ધ લાગે છે એ પાછા વેળા છે અને પીબેગ ને માર્યો છે વળી પાસે બટુક ભૈરવ ના મહાકાળ ના છેલ્લે હનુમાનજી ના વીર મોકલા છે હનુમાનજી ના વીર એટલે કઈ વરણ કઈ કરે એને બધા વીરો એ જોયું તો હનુમાનજી આની સેવામાં છે હું હનુમાનજી આ મહાના કીરક તમે છે ને એને ટીપો થોડો એટલે એ સીધો થાય ભગવાન એટલા માટે આવ્યા છે તમે બધા એના મોકલા મારી પાસે આવ્યા છે જાઓ અને હનુમાનજી આજ્ઞા કરીને એ પછી હનુમાન ના વીર મૂકે કેવાય છે ને દેવ દેરા મૂકીને હનુમાન ને અડીએ ન ચડવું અને ઉપડ્યા હો ભાઈ બધા બધા મહાવીરો એ હનુમાનજી ના જઈને એવો હતો વિવેક ને માર માર્યો તે જીવ તો ખાલી રહ્યો એટલો જ હો અને પછી એમ કહેવાય છે કે ભગવાન ને ચિંતા થઈ કે આવડો હાવ મારી નાખશે ત્યાં
એને એલા કુટુંબી આયા ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ પ્રભુ બિચારા નહીં મારો એનો કે ઉદ્ધાર થયો કરો અમે બધા અમારા તમા એમના વતે અમે બધા તમે પ્રાર્થના કરીએ છીએ બધા સિદ્ધોને જમાડ્યા છે અને ભગવાનને થોડું જમાય એટલે ભગવાન એમ જો કહે એનું કે ખારું કરવું પડશે એટલે બધા સિદ્ધોએ પછી હું કહેવાય પીડેકને ભગવાન ત્યાં જાય અને પછી સદ ઉપદેશ આપ્યો છે એની જે પહેલાની જે વૃત્તિ એ યાદ કરાવે છે ત્યાં સિદ્ધની સિદ્ધા કામ લીધી તમને ખ્યાલ છે ભગવાનને પામવા માટે તો આ અવળે માર્ગે ક્યાં ચડ્યો અને એને બધાને સમજાવે અને પછી એમ કહે છે ભગવાને વિવેકનો પણ ઉદ્ધાર એટલે માર્યો નથી પણ સાચે સમજણ આપી અને ભગવાનનો ભક્ત બન્યો છે ભગવાન ત્યાંથી પછી નીકળ્યા છે ભગવાનની દ્રષ્ટિ હવે કોણ દેખાય છે નવ લાખ યોગીઓ દેખાય છે જ્યાં આવડું તો સમજ્યા તમે જે પર્વતની બહુ અલૌકિકતા છે નવલખા પર્વત ઉપર ત્યારે કોઈ જઈ શકતું નતું આજ પણ કોઈ જઈ શકતું નથી એવા ગાઢ જંગલ એ જંગલ ને વિતાયા પછી એમ કેવાય છે એક મોટો જબરજસ્ત અજગર એ નવલખા પર્વત ની ચારે બાજુ પોતે સ્થિતિમાં રહ્યા થતા વર્ષોથી જે ઈચ્છા મૃત્યુને વરેલા એ બધા સિદ્ધો નવ લાખ સિદ્ધો એ પર્વત ઉપર રહેશે ભગવાન ધીરે ધીરે એ તરફ ગયા છે જંગલ નો શરૂઆત થઈ ત્યાં રાજાના માણસો ઉભા હતા વર્ણિને કે વર્ણી ક્યાં જવું છે વર્ણી કે જંગલમાં જવું છે તો કહે અમે કોઈ જવા દેતા નથી આગળ નવલખો પર્વત છે ત્યાં મોટો અજગર છે જે કોઈ જાય પશુ પક્ષી જે કોઈ બધાને ગળી જાય છે અને વર્ણી તમને અમે મરતા દેખી નહીં શકે તમને જવા નહીં દે બહુ પ્રાર્થના કરી વર્ણી માન્યો નથી અને વર્ણી તો પછી એ બધાને કહેવા છતાંય પણ રોકા રોકાણા નથી અને સીધા નવલખા પર્વત તરફ જાય છે અને જ્યાં એ તરફ ગયા છે ત્યાં નવ લાખ યોગીના હૃદયમાં તમારા તેજ શાંતિ આનંદના ફુવારા મીંડા છૂટવા વાત યાદ આવી કે ભગવાને અમને અમે આકાશવાણી કીધું હતું કે તમે બધા નવ લાખ યોગીઓ યોગ સાધના સાધો છો પણ એક દિન સમય તમને ભગવાન જરૂર દર્શન દેવા આવશે અને ત્યારે તમારા હૃદયને વિશે આનંદ અને શાંતિ અને ઉત્સાહ વધશે તો આજ એ દેખાય છે અને આમ દૂરથી જ્યારે ભગવાનને આવતા જોયા નવ લાખ યોગીઓ બધા ઉભા થઈ ગયા હો અને ભગવાનને આવતા જાણી અને નવે લાખ બધા દોડ્યા છે ભગવાનના દર્શન કરવા ભગવાનનો ચરણ સ્પર્શ કરવા ભગવાનને ભેટવા ભગવાનને ચિંતા થઈ કે આ તો નવે નવ લાખ એક આય ઉભા થયા છે ભગવાન એમ છું નવ લાખ રૂપ ધારણ કર્યા વગર આને સંતોષ કરી શકાશે નહીં એટલે ભગવાને પણ નવ લાખ રૂપ ધારણ કર્યા છે નવ લાખ રૂપ ધારણ કર્યા અને નવે લાખ યોગીઓને ભગવાને એક હારે દર્શન દીધા અને એમાં જેના જેવા ભાવના હતી ને જેના જેની જેવી ભાવના એવી ભાવના ભગવાન પૂરી કરે છે એ કોઈને ભગવાન ભેટી રહ્યા છે તો કોઈ ભગવાનને ચરણ સંપી રહ્યા છે કોઈ ભગવાનની પૂજા કરી રહ્યા છે કોઈ ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે એમના એમ નવ લાખ યોગીઓને ભગવાને એક હારે દર્શન આપીને બધાને સુખિયા કર્યા છે અને પછી નવ લાખ યોગીઓ ભગવાનની પ્રાર્થના કરતા કહે છે જય જય વિનાશી સબ ઘટ વાસી વ્યાપક પરમાનંદા જય જય વિનાશી સબ ઘટ વાસી વ્યાપક માયા રહી
परम आनंद सो सब घट वासी तू क्या नथी सर्वत्र तारी गति छे प्रभु हमने विश्वास आयोजक आ धरती ऊपर नो आ एक स्थान एवो छे काया महासिद्ध विना कहता भगवान विना बीजो कोई आवी न सके आप पधारा छो ये हमारा जेवा बधा ना आया भाव ने आधीन थई आप स्वयं भगवान अवतारी नारायण पधारा छो हमारी सेवा स्वीकारी आज हमने सब कोई ने धन्यभागी कर्या छे भगवान ने बधा सिद्धो ने पाया बिहाड़ी नो उपदेश आप्यो छे આટલું બધું તમે લાંબુ આયુષ્ય શા માટે રાખીને બેઠા છો કારણ કે એ બધા ઈચ્છા મૃત્યુને વરેલા હતા અને જેટલું આ દુનિયામાં ધરતી પર રહેવું ઘટે રહેવું ઈચ્છા થાય એટલો સમય રહી શકતા હતા આજકાલના નહોતા એમ કહેવાય છે સંતોનું એવું મંતવ્ય છે કે જે દાડે સુખદેવજીનો જન્મ થયો 12 કે 13 વર્ષ સુધી સુખદેવજી પોતાના માના ઉદરમાં રહેલા વ્યાસ ભગવાને પ્રાર્થના કરે બેટે શોક બહાર આવ તારી માથે પીડા સહન થતી નથી હદ થાય છે હવે બેટા તું બહાર આવી જા ને તર સુખદેવજીએ પ્રાર્થના કરી પિતાજી બહાર આવો તો તો તમારી માયા મને આ વળગી જાય એટલે બહાર નહીં આવું કોઈ પણ હિસાબે બહાર આવે એવું કઈ કર ભાઈ આ તારી માથી પીડા સહન થતી નથી બહુ જ્યારે કીધું ત્યારે સુખદેવજીએ પ્રાર્થના કરી બહાર આવો પણ એક શરત શું મારો જ્યારે જન્મ થાય ઈ વખતે ઈ ઘડીએ તમારી તમામ માયા તમારે હંકે લેવી પડે તો બહાર જન્મ લો અને ઈ વખતે વ્યાસ ભગવાને વાતને મંજૂર રાખી છે અને જ્યારે સુખદેવજીનો જન્મ થાય છે એ ઘડી એ પળ એ સમય ભગવાન વ્યાસે પોતાની તમામ માયા સંકેલી લીધી છે અને વ્યાસ ભગવાનના કહેવાથી માયા સંકેલાણી છે અને સુખદેવજીનો જન્મ થયો છે તો સુખદેવજીના જન્મ વખતે જે જેનો જન્મ થયેલો તમામ કેવા થયા માયા રહિત થઈ ગયા જેટલું જીવું ઈચ્છે એટલું ઈચ્છી શકતા હતા જીવી શકતા હતા એ બધા જે પુરુષો જન્મેલા એ બધા ક્યાં આવ્યા નવલખા પર્વતે આવી યોગ સાધના કરતા 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 વર્ષોથી સાધના એની ચાલતી હતી ભગવાન આશીર્વાદ વરદાન આપેલા તને તમને બધાને પ્રગટ ભગવાન મળશે અને એ પૂર્ણ પ્રતાપે આજ બધા બેઠા હતા એટલે ભગવાન વર્ણીને કહી રહ્યા છે તમે આવડી મોટી લાંબી આયુષ્ય શા માટે રાખીને બેઠા છો અહીંયા રહેવું તમને ગમે છે કેમ પેલા બધા કે પ્રભુ પણ આથી વિશેષ બીજું શું હોય આવી રીતે આ યોગ સાધના કરે છે ભગવાન કે ના ના થોડું જીવો એ નાનો કુવો મોટું જીવે તે ઊંડો કુવો સમજા કુવામાં સમજા આ ઘણાને જીવું બહુ ગમે સમજા આપણા એ વર્ણી ના પાડે છે જો મહાસિદ્ધોને નવ યોગ નવ લાખ પર્વત ઉપર નવ લાખ યોગીને કહે છે જાજુ જીવવામાં મજા નથી તમારે શું કરવું ત્યારે ભગવાન કહે છે તમે આ મૂકો અને તમે શું કહેવાય ક્રિયા યોગમાં પ્રવર્તો ક્રિયા યોગમાં
આંખે કરીને ભગવાનના દર્શન, હાથે કરીને ભગવાનની સેવા, કાને કરીને ભગવાનની કથા સાંભળવી, નકરો તમે યોગ સાધા કરો, એથી હું લાંબુ જીવન જીવી શકાય, પણ જે મહા અલૌકિક આનંદ ભગવાનની મૂર્તિનો એ તમે એમનું નહીં લઈ શકો, માટે ક્રિયાયોગમાં પ્રવર્તો. અને ત્યારે નવલાખ યોગીએ કીધું, હવે પ્રભુ ક્રિયાયોગ અમારા માટે હવે લાંબો કરો, એના કરતા તમે આવી જ ગયા છો તો બધું હંકેલી મોકલી ગયો, તો પછી હવે તો ક્રિયાયોગ કરવા ક્યાં જાશું, એના કરતા હવે આવી જ ગયા છો તો. ભગવાન કે સારું, હવે તમારી બધાની ઈચ્છા જલ્દી જેટલી બને એટલી વહેલી પૂર્ણ થશે અને તમે બધા જ ભગવાનના ધામને પામશો, એમ ભગવાને આશીર્વાદ આપી અને ત્યાંથી ભગવાન નીકળાશે. અને ત્યાંથી ફરતા ફરતા ભગવાન કપિલાશ્રમમાં આવ્યા છે. કપિલ મુનિ વર્ષોથી જ્યાં સાધના સાધે માતા દેવહૂતિને જ્ઞાન આપેલું એ કપિલાશ્રમમાં આવ્યા છે. ત્યાં ભગવાન એક મહિનો રહ્યા છે. ત્યાંથી ભગવાન આગળ વધ્યા છે, જગન્નાથપુરીમાં આવ્યા છે. હે પ્રતાપસિંહ, તું ને હું જ્યાં બેઠા તકા ભગવાનના ગુણ ગાઈ રહ્યા છીએ, એ આ જગન્નાથપુરીને વિશે ભગવાન પધાર્યા છે. અને પ્રભુ ઇન્દ્રદ્યુમ્ન સરોવરની અંદર સ્નાન કરી અને પછી જ્યારે ભગવાન યાત્રા તીર્થમાં જ્યારે દર્શન કરવા જગન્નાથજીના ગયા છે અને ભગવાને જોયું છે, ઓહો આખી દુનિયાનો હળો તો અહીંયા જ ભેગો થયો છે. દુનિયાનું મોટા મોટું તીર્થ જગન્નાથ અને અહીંયા જ બધા અસુર આવ્યા છે, બધાને હવે અહીંયા આવ્યો છે, પૂરું કરીને જાઓ. અને પછી બધા અસુરો બધા જ્યાં ઉતારા પડાવ કરીને બેઠા હતા, ભગવાન નાના એવા બાલુડા રૂપાળા એવા ત્યાં ગયા. બધા સિદ્ધો જે મહાસિદ્ધો પોતે જાત કેવડાવતા હતા, હાંકતા અસુરના રૂપમાં લોકોને ડરાવતા, ચીપિયા ખકડાવતા, જ્યાં ત્યાંથી જેમ તે લઈ આવતા, માગી લાવતા, નો માગી આપે તો ઓલા મારીને લાવે, અમે સિદ્ધ અમને તમારે આપવું જ જોઈએ. હા એમ કરીને વાત બીજી રીતે દુનિયાને લૂંટતા એવા બધા અસુરોને ભગવાને જોયા એટલે ભગવાન ત્યાં રોકાણ. અને એવી તો પોતે મોહની લગાડી છે કે હું ને એમ થાય આ મારો સેલો થઈને રહ્યો. એટલે એક અસુર બીજા અસુર ને કે ઓલો હરણી આવ્યો છે, લાગે બહુ સારો, શિષ્ય કિરાય જેવો છે. એની પહેલી વળી કે તું મારો શિષ્ય થઈને રહે. ભગવાન કે આમાં તો શિષ્ય કોણ ગુરુ કોણ, આપણે રહ્યા છીએ, તમે બધા અમે આપણે હારે છીએ ને, એમ તમારે કામ હોય કેજો ને, તમારો શિષ્ય તો કામ કરશું, એકબીજા કામ છે ભાઈ, એકબીજાને ગમે નહીં. એક કામ છે બોલો કે એને હું કામ છીનશો, તું જાણ ઉભો થાય ને. અને પછી ભગવાન ને જયારે મોહની લાગે પછી રે કોઈ બાકી. અને પછી ધીરે 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 સંઘર્ષ સારું ચાલુ થયા. અને વર્ણી ને જેમનું તેમ કોઈ કહી જાય, થોડી બીજો પણ મઠારી જાય, વાંધો ને તું તારે, તો ત્રીજો આવે વળી ત્રીજું ક્યાંક કહી જાય. અને પછી ભગવાન એમ છું કે આને પેલા ઉપદેશ આપીએ, જો સમજી જાય તો આપણે મારવાની એમ. એટલે બધા સિદ્ધો એ બધા અસુર ના રૂપમાં હતા ને, સિદ્ધ ના રૂપમાં અસુરો, એને ભગવાને ઉપદેશ આપ્યો કે તમે આ હુકમ અધર્મ કરી રહ્યા છો, ભગવાનનો માર્ગ લીધો તો ભગવાનને માર્ગે ચાલો ને, આમ પાપ ને અધર્મ કરવાથી મળશે શું, કદાચ તમે લોકોને છેતરશો, એ લોકોને તમે હેરાન કરશો, એ તો હાલો છેતરાશે ને હેરાન થશે, પણ તમને એમાંથી શું મળશે ખબર છે, આમાં તો પાપને કારણે જમપુરીના દુઃખ ભોગવા પડશે. માટે સમજો, દેહ નશ્વરો અસ્તિ, આ દેહ તો નાશવંત છે, કાલ હવારે દેહ પડી જશે ત્યારે તમને ખબર છે આ દેહ કરીને જે કઈ પાપ કે કર્મ કર્યા છે, પાપ કર્મ અવશ્ય મે ભોક્તવ્યમ કૃતમ કર્મમ શુભાશુભમ. નાના વર્ણી ઉપદેશ આપે છે, એ અસુરથી સહન થાય, સહન નો થયો. એકબીજા સામું જોઈને કે આ મળો આ તો ગજબ કહેવાય, આવડો એવો ને આપણને ઉપદેશ દઈ જાય, પણ કઈ વાંધો નહીં, આમળો ખરા હું કહે છે. અને ભગવાન પછી દેહનું નાશવંત પણ વિશેષ કરીને દેખાડે છે, તમે જે દેહના સુખ વાસ્તે આ પાપ કર પાપ કર્મ કરી રહ્યા છો એ દેહ કેવું છે ખબર, ક્ષિતિજલ પાવક ગગન શમીરા પંચરચિતતિ અધમ શરીરા ક્ષિતિ જલ પાવક ગગન શમીરા પંચરચિતતિ અધમ શરીરા ચારિતિયા ધમ શ્રીરા શ્રી ધર્મ
અંદર રહેલો આત્મા છે એને દેખો, એના માટે કઈ પુરુષાર્થ કરો. આટલા વર્ષે તમે દમ અને પાખંડ કરીને લોકોને છેતરી લૂંટવીને તમે જે કઈ લીધું ખાધું પીધું શરીર માટે કર્યું છે એને ભૂલી હવે આત્માને માટે કઈ કરો. પણ અસુરને એક વાત સમજાણી નથી અને વિશેષને વિશેષ ભગવાનની પ્રત્યે વિશેષને વિશેષ દ્વેષ રાખતા થયા છે. લોકોને જયારે આ વાત સમજાણી લોકોને ખ્યાલ આવે કે આ વર્ણી ગજબના છે, કેવી ઉપદેશ ની સરસ સરસ વાતો કરે છે, સિદ્ધોની ઉપદેશ આપે છે, પણ આ કે માનતા નથી. અને જયારે ભગવાનની જયારે મોટાઈ વધવા લાગી અને તો સહજ છે, કારણ કે ભગવાન જયારે ધરતી ઉપર અવતરીને આવ્યા હોય ત્યારે તો સૌ કોઈની વૃત્તિ ભગવાનમાં આકર્ષિત થાય જ છે એમ. અને જયારે ગામના બીજા ત્રીજા આવનારા તીર્થયાત્રીઓ ભગવાનને માનવા લાગ્યા છે અને આ બધાથી જોયું નથી જાતું, અને પછી તો એક પછી એક અંદરો અંદર વાતચીત કરતા કહે છે કે હવે આનું ગમ્યમ કરીને કાંટો કાઢવો પડે, નહીંતર આપણને આ નહીં રહેવા દે, અહીંથી આપણને કાઢશે. પછી ધીરે ધીરે પ્રતાપસિંહ ભગવાને પોતાની યોગ શક્તિથી એકબીજાને વિશે જે કઈ હતું ને એ જે કઈ આસુરી ભાવ ઉપર લાવ્યા છે અને ધીરે ધીરે એકબીજા હામા થયા, અને પછી અંદરો અંદર બાજા છે અને એવા તો ઝઘડા છે પ્રતાપસિંહ, એવું તો જોરદાર યુદ્ધ આવ્યું છે. પછી તો એમ કે ક્વચિત પંચ સહસ્રાણી, ક્વચિત દિને દો સહસ્રાણી, પછી પંચશતાની, પછી સહસ્રમ, ધીરે ધીરે મરવાનું ચાલુ છે. કારણ કે પ્રતાપે હથિયાર તો હતા એકબીજા હથિયાર અને એકબીજા ઉપર મીંડા ઘા કરવા અને એને પાછળ આગળ પાછળ કઈ હોય નહીં, અને એકબીજા મારવા સિવાય મોત સિવાય બીજું કઈ દેખતા નથી, મારીને જ મૂકે છે એમને મરવાનું ચાલુ થયું. ક્યારેક 1000, ક્યારેક 2000, ક્યારેક 5000, ક્યારેક 100, 200 મરતા મરતા એમ કહે છે કે હે પ્રતાપસિંહ ભગવાનને કેટલા મહિના રોકાણા? 10 મહિના. પણ 2 મહિના સુધી છેલ્લા 2 મહિના યુદ્ધ થયેલું. કેટલા મહિના? 2 મહિના યુદ્ધ થયેલું. બધા જેટલા આમ જોયું તો લગભગ ઘણા ખરા હો, આ ધરતી નામે ભગવાન બધું નક્કી કર્યું હોય ને બધાને ભેગા કરી લીધા હોય ત્યાં આકર્ષીને, એટલે પછી એ કાર્ય કામ પૂરું થાય. પેલા ઉદ્દેશ આપ્યો ભગવાને એને છૂટવા માટેના ઉપાય કર્યા, પણ અસુર જ્ઞાતિ કઈ સુધરે ને છૂટકો થાય નહીં, એટલે ભગવાને પછી એવી રીતે સંહાર કર્યો. અને પછી ભગવાન ત્યાંથી નીકળી ગયા, દક્ષિણ તરફ ચાલ્યા, આદિકુરમાં જ્યાંથી માનસ પતનમાં આવ્યા, અને માનસ પતનમાં સત્ર ધર્મ નામના એક રાજા ખૂબ ભગવાનના ભગવદી ભક્ત હતા તેના રાજ્યમાં આવ્યા છે. ખૂબ આસ્થા સ્વાગતા કરી ભગવાનને પ્રાર્થના કરી ઢોકાશે, અને ત્યાંથી પછી ભગવાન આગળ વધ્યા છે માનસપુર, જ્યાંથી વિષ્ણુ કાશી શિવ કાશી કાવેરી શ્રીમ ક્ષેત્ર, અને ત્યાંથી ભગવાન રામેશ્વર આવ્યા છે. ઘણું બધું આવવું છે એટલે ઓ, અને ભગવાન પછી 5 દિવસ ત્યાં રોકાણા. ત્યાંથી 6ઠા દિવસે ભગવાન આગળ વધ્યા તો ઘોર તપશ્ચર્યાની અંત કરતા કરતા ભગવાન આગળ વધતા વધતા એવા ઘોર જંગલમાં પ્રવેશ કર્યો કે જ્યાં પાણી ન મળે એ ઠેકાણે ભગવાન ગયા છે. અને એમ કહેવાય છે પ્રતાપસિંહ ભગવાનને પાણી નથી મળ્યું, ભગવાનને હારે છે શાલગ્રામ, એ પણ તરસ્યા, ભગવાન પણ તરસ્યા. અને પછી 5 થી 6 દિવસ સુધી ભગવાન દુખાન તરસ્યા રહ્યા. આગળ ગયા એક કુવો દેખાણો, ભગવાનને એમ થયું કે લાવો કુવો આવ્યો છે, તો ભગવાન શાલગ્રામને પાણી પાવ, આત્મા કઠોરી પાણી બોલી, અને શાલગ્રામને જ્યાં નવડાવવા માટે જાય છે ત્યાં તો શાલગ્રામ પાણી પી જાય છે, 1 કઠોરી 2 કઠોરી 3 કઠોરી પાણી પી ગયા. ભગવાનને ચિંતા થઈ કે આટલું જો તરસમાં પાણી પી જતા હોય ભૂખ કેટલી છે. ભગવાનને સંકલ્પ થયો એ વખતે શંકર જાણી ગયા હો ભગવાન હવે જમવાની શાળગ્રામ ને જમાડવાની વાત વિચારે છે, તો બરોબર મોકો છે જવું જોઈએ. પાર્વતીજીને કે જાશો? તો કે હાલો બે માણસ આવ્યા હો, કાપડીનો વેશ લીધો, શેનો? કાપડીનો વેશ લઈ અને શંકર ને પાર્વતી આવ્યા છે. ભગવાન પાસે આવી પ્રાર્થના કરી, લ્યો પ્રભુ આ જમાડો, હું આપ્યો તો ભગવાનને
સાથો આપ્યો ભગવાને શારદ રામને સાથો જમાડ્યો છે અને પછી આશીર્વાદ આપ્યા ખારું લ્યો તમે સાથો જમાડ્યો ને તમને કાઈ અમે લાડવા જમાડશું લાડવા પુંડરીકપુર ત્યાંથી ભગવાન નાસિક તાપી આવ્યા સુરત અને સુરત માં એક પ્રસંગ બને છે ત્યાં એક મંદિર ની બાજુમાં ભગવાન ઉતારો કર્યો સમજા અને ત્યારો કારણે બે ત્રણ દિવસ ભગવાન જે બાપુ બોલા હોય ને મહંત એને કે કઈ ખાવા પીવાનું છે તો કે વર્ણી આયા તો આજ કોરા કડાકા છે શું કીધું કોરા કડાકા બે ત્રણ દિવસ ભગવાન રોકાણા પણ પેલા કઈક આપ્યું નહીં ભગવાન ક્યાંની ભાગમાં નથી ભગવાન ત્યાંથી નીકળ્યા ત્યાંથી પછી આવ્યા છે નર્મદા નર્મદા ઉતરીને ભગવાન મહી આવ્યા છે મહી નદી ઉતરીને સાબરમતી ઉલ્લંઘીને ભગવાન ધીરે ધીરે ક્યાં આવ્યા છે ભીમનાથ આવ્યા છે ભીમનાથ કાઠિયાવાડ માં આવી ગયા ત્યાંથી પછી ગોપનાથ ગોપનાથ થી ભગવાન આવ્યા છે માંગરોળ માં આવ્યા છે ઘણું બધું આમાં તો બાકી છે પણ જયારે મૂળ કથા ધારો કે લીલામૃત હોય એવા બધા પ્રસંગો એવા એવી બધી કથા હોય તેમાં બધી ડિટેલ બધી વાતો લખાણી છે ભગવાન કેટલા કેટલી જગ્યાએ ફેર્યા છે મહુવા એ બધા ઘણા બધા ગામડા ભગવાન ગયા છે પણ અહીંયા તો સદાનંદ સાહેબ ટૂંકમાં ભીમનાથ થી સીધા ભગવાન ને ગોપનાથ લાવ્યા છે ગોપનાથ ના દર્શન કરી અને ભગવાન ત્યાંથી માંગરોળપુર માં આવ્યા છે માંગરોળ માં માંગરોળ ની વાયર ની કાંઠે ભગવાન બેઠા છે અને સરસ દિવ્ય તેજમાન રૂપ ભગવાન નું અને જોતા જોતા સૌ કોઈના મન આકર્ષિત થઈ જાય એવે ઠેકાણે પ્રતાપસિંહ એક એમ કહેવાય છે કે શેઠ દર્શન કરવા આવ્યા છે વાયર કે પાણી ભરવા કઈક નિમિત્તે નામ છે એનું ગોર્ધન શેઠ જોયું વર્ણીને જોયા અંતર થી આનંદ થયો ગજબ ના વર્ણી છે પૂછ્યું ક્યાંથી આવો છો વર્ણી કીધું તીર્થાટન તીર્થાટન કરતા કરતા અહીંયા આવ્યા છીએ એવમ તીર્થાને વિચરણ અમે તીર્થ કરતા કરતા અહીંયા આવ્યા છીએ પછી વાત કરી તમને ભૂખ લાગી હોય તો ભૂખડી લઈ આવો તો કહો લઈ આવો ભૂખ તો ભગવાન ને લાગી જ હોય ભગત ની ભાવના ભાળે એટલે પેલા તુરંત હુકડી લઈને આવી અને આપે છે હુકડી ગયો અને જમો ભગવાન મોઢામાં એકાદું ચપતું મીઠું છે પછી યાદ એક મળ પૂછી લો કોની છે આ મોઢામાં એ ચપતું મીઠા પછી ભગવાન પૂછ્યું તમે આ તત્કાળ હુકડી લે અને તૈયાર હતી તો કે હા તૈયાર હતી વર્ણી તો કેમ તૈયાર તો કે એમાં એવું હતું વર્ણી અમારા ભાઈબા ધામમાં ગયા ને એના કાર જ હુકડી હતી વર્ણી કે ભારે કરી હવે ફઈબાને ઉગારવા પડશે અને એમ કહેવાય છે ફઈબાની ચિંતા કોને થઈ વર્ણીને થઈ વર્ણી કહે કે ફઈબા ક્યાં ગયા કે ફઈબા ધામમાં ગયા ને એની એની તેરમાની હુકડી હતી વર્ણી કે ફઈબા ધામમાં નથી ગયા તો કેમ અરે મારા ફઈબા તો રામાનંદ સાહેબ મહા સમર્થ સાધુ એના શિષ્ય હતા અને ખૂબ સેવા કરીને ખૂબ રાજી કરેલા ને એટલે એની શંકા તમે નહીં કરો એ તો ધામમાં ગયા હોય વર્ણી કે એમ જોવું છે તો જોવાનું શું હોય ધામમાં ગયા હોય તો કઈને જાય એવા હતા પણ કીધું નથી પણ ત્યાં જ હોય એમ અને વર્ણીએ ચપટી વગાડી અને ગોર્ધન શેઠ ને જમપુરીએ મોકલા ત્યાં તો રાડ્યું પાડે છે કોણ ભાઈબા કે ગોર્ધન બેટા એ ગોર્ધન બેટા ઉગાર મરી ગયા મારી મારી તોડી નાખે આયા જીવાતું નથી એ ગોર્ધન ઉગાર ગોર્ધન ભાઈ તો ચાર આંખે જોઈ રહ્યા મળો આહુ હવે ભગવાન ને ભક્ત આટલું ભજન કરતી મારે ભાઈ અને આ આયા જમપુરી માં ને જમના દૂધ નો માર ખાય છે ઘડીક તો હાજરો લાગ્યો પણ સમાધિ ઉતરી ને વર્ણી ને હાથ જોડી પગે લાગી પ્રાર્થના કરી પ્રભુ આનું કારણ હું વર્ણી આનું કારણ શું ને ત્યારે વર્ણીએ કીધું શેઠ તમને ખબર નથી તમારે ભાઈએ ગુરુ નું ધન ચોરી લીધું છે સ્મૃતિ કરાવી એનું કારણ તો કે ગુરુ રામાનંદ સ્વામી એ કહેવાય છે કોઈ ભક્ત હશે એને ભગવાનને રામાનંદ સ્વામી ને પેલા કડલા આપેલા મોનાના એટલે એ વખતે રામાનંદ સ્વામી ગામડાઓ ફરતા એટલે સ્વામી ને એમ છું કે અરે ક્યાં મોનું હાચવું તમારા ભાઈ ને કડલા આપ્યા કીધું કે અમારે જરૂર પડશે ત્યારે માંગી લેશું કારણ કે સદાવ્રતમાં જરૂર પડે અત્યારે જરૂર નથી તમે હાચવો પણ તારી ફઈ ને હોનું ભાળીને મન લોભાણું
ને પછી સમય જતા રામાનંદ સ્વામીએ કડલા લાગ્યા ત્યારે તારી ફઈ એમ કહેતી હતી કે તમે ગુરુ થઈને તમે અમારા સેવા શિષ્યની લાજ લેહો, તમે ખોટું બોલો છો, મેં તો તમને કડલા, તમે મને કડલા આપ્યા નથી, કડલા કેની વાત કરી? રામાનંદ સાહેબ મનાય રહેવા દે, નો આપવાય તો એમને અમારી એ નથી, પણ આનું ફળ તારે ભોગવવું પડશે, છતાંય બહુ કહેવા છતાં માની નથી, અને કોઈ મરવા ટણે એ પાપ કર્મ આડું આવ્યું, જેથી કરીને પુણ્ય કર્મ ને દબાવી દીધું, અને એને કારણે આજ જમપુરીમાં જઈ અને એ સપડી રહેશે, દુઃખ ભોગવી રહેશે. ગોર્ધન આ વાત આમ છે. ત્યારે ગોર્ધન શેઠ ને એમ કે ઓહો, તો ભાઈ બહુ કહેવાય, આટલું પુણ્ય પણ દબાવી દીધું, આટલું પાપ? તો કે હા, ગુરુ નું ધન એ તો હારા હારા ના પ્રારબ્ધ ને ઉઠાવી ઉથલાવી નાખે એવું જબરું છે. માટે જિંદગીમાં ક્યારેય ગુરુનું ધન જીવનમાં આવે નહીં. દેવનું, ગુરુનું આ બધા ધન એટલા બધા ગજબના કીધા છે ને, એટલે કીધું કે ગ્રહસ્થના રોટલા નવ નવ આંગળ ધન, ભજન કરે તો ઉગરે, નહીં તો કાઢે અંત, એમ કીધું. લો તમારા રોટલા બહુ ગજબના ભારે દળદાર હોય, પચે નહીં એવા. ત્યાગી ભજન ને ભક્તિ કરે તો પછી વિચાર કરો, એ ત્યાગી જો પચાવી ન શકે, ત્યાગી પાસેથી ચોરી તમે નહીં જાઓ, એ તમારું કામ છે પચાવવા. એમ રામાનંદ સ્વામી ને કોઈ આપેલા, એટલે નિષ્કળ સ્વામી એક વાત લખી છે કે હે સંતો જોજો, ગ્રહસ્થ જે કઈ આપણને આપે છે, દેવને આપે છે, એક રૂપિયો દૈનિક માં હો સંકલ્પ મૂકીને રૂપિયો મૂક્યો હોય, કેટલા સંકલ્પ રાખ્યા હોય, લેવાના સંકલ્પ થી રૂપિયો મૂક્યો હોય, તમારી તાકાત હોવા દેવાની તો જ રૂપિયો ખાજો, નહીતર તમારે ચૂકવું તો પડશે જ. અને વાત એમ જ છે, ત્યાગી નું પતન વધારે જોયું એમ જ થાય, ભજન ભક્તિ કરે તો એ તમારું ફળ દે, નહીતર ભગવાન એની એની કઈ બેલેન્સ હોય ને એમાં થાય કરે, પછી થઈ જાય હાવ નવરો, ને પછી આમે નવરો ને આમે નવરો. એટલા માટે એ રામાનંદ સ્વામી ને ધન જે પૂતળે ભાઈ હાચવેલું અને એ પચ્યું નહીં, અને એનું ગમે એટલું પુણ્ય હતું પણ એ પુણ્યને દબાવી અને જમપુરીમાં જવું પડ્યું, માર ખાવો પડ્યો, અને પછી વરણીને પ્રાર્થના કરી, વરણી હવે કઈક કરો, તમે તમે આવા સમર્થ યોગી આજ મને ખરી પડી, હવે ગમે તેમ થાય પણ ક્યાંક એને ઉગારવા માટે રસ્તો દેખાડો. પછી ભગવાને એમ કીધું કે હવે તારી ભાઈને અમે ઉગારશું, કારણ અમે એની ભૂખડી ખાધી છે. કયો જમપુરી માંથી ઉધાર કર્યો, એ તો સારું, એને પુતળી ભાઈ ને વરણી આવ્યા મળ્યા, ઉધાર થયો, આપણે માટે વરણી આવશે, હે આજ બધા હા પાડશે. ભગવાન લઈ જવાજો, ખુલ્લું રાખો તાળો, ઘણા ડબાઈ આવતા જાય જાવતા જાય, કોઈ લઈ મૂકી જાય, એક બીજો હાથ લેતો જાય, કોઈને દેખો ને તો હાથ જોડીને પગે લાગીને પ્રાર્થના કરજો, રહેવા દે. એટલે ખબર છે નરસિંહમાં ની વાત તમને ખબર છે, એક સાધુ હતા સમજા, અને કોઈ ગ્રહસ્થ ની વાડીએ ગયેલા સ્નાન કરવા માટે, અને એનો નિયમ કે સ્નાન કર્યા પછી ભગવાન ની માળા કરવાની. હવે માળા આશ્રમ માં ભૂલી ગયેલા, અને એમ છે કે માળા તો છે નહીં, હવે સૂર્ય વંદના કર્યા પછી માળા કરવી નિયમ. એટલે પેલા ગ્રહસ્થ ને કે ભાઈ બાજરી ડુંડું એ ગાયબને, તો કેમ તો હો દાણા ગણી લો, ભાઈ મારે માળા કરવી છે એમ. એટલે દાણે દાણે એક એક પારો સમજીને માળા પૂરી કરી લો એમ. પેલા ડુંડું એ આપ્યું એટલે દાણા માંથી કાઢ્યા ને હો દાણા ગણી, અને પછી માળા 108 દાણા ટૂંકમાં ગણી, માળા તરીકે ના દાણા ગણ્યા એમ. પાંચ 15 દાણા હતા ને સીધા મોઢામાં નાખ્યા સમજા, પછી માળા ચાલુ કરી, માળા પૂરી કરી એમ કે એક એક દાણો મૂકતા જાય, જે કઈ ના દેવસી નામ જતા જાય, પણ ઓલા ને પૂછ્યા વિના અને કીધા વિના એ 5-7 દાણા મોઢામાં નાખ્યા ને,
એનું ફળ ભોગવા માટે ખેડૂને ત્યાં વાસળોચન જન્મા. શું થયું? ગાયને ત્યાં વાસળોચન જન્મા. પણ હતા ઋષિ, ભજન કરેલું, ભક્તિ કરેલું, પણ આ જે કર્મ જે થઈ ગયું એ તો ચૂકવવું પડે. એટલે પછી ગાયને ત્યાં વાસળોચન જન્મા, ધીરે ધીરે મોટા થવા માંડ્યા. અને એ વખતે એ અરસામાં કઈક ચોમાસા સમય છે, તલ ઘરમાં ખેડૂત ઘરમાં તો હોય તલ, બાજરી બીજું ત્રીજું ઉગવેલા. એ વખતે બાઈને વળી ભાત દેવા જવાનું થયું છે. બાજુવાળા બેન ને વાત કરી, ભાઈ મારે ગાય હમણાં હમણાં વ્યાણી છે, વાસણું નાનું છે, અને બપોરે પાણી પાણી તું પાયા છે, હું ખેતર ભાત દેવા જાઉં છું. પેલી બાય બાજુવાળા કે વાંધો નહીં તું તાર જાઉ ને, એકાબીજા એવા સંબંધ હોય એટલે સહજ. બપોર વચ્ચે પેલી બાય ભાત દેવા ગઈ ને આ વાલી બાય આવી, વાસણ પાણી પાણી પાયું, અને પછી ફળીમાં તલ સુકાતા જોયા. એમ છે બહુ મુખવાસ થાય એવા તલ છે આ તો, લાઈન થોડાક ભરતી જાઓ. એટલે કોઈ દેખતું તો નથી એમ માની સાડી લઈને, સાડી હોય સાડી નો પાલો કરે, તલ ભરવા માંડે ને આ વાસડા ને ચિંતા થઈ કરે છે. આ પાંચ દાણા છે ખાધા પછી આ મારે અહીંયા હાલવા આવું પડ્યું, આ ફાટ્યા કહી જાય છે, દશા શું થાય. આખે ઋષિ દયાળુ સ્વભાવ હોય ને, એટલે એને એના આટલું પાણી પીધું એટલે હવે એને જો આને ઉગારી લો એમ, તો એવા વાસડા ને વાંચા ફૂટી હો. જાણી મોઢા નાખાતા ને, એનો આ ત્રણ વર્ષ આના ખેતર માં હાલીશ ને, ઢેફામાં તઈ ત્રણ દસ પંદર દાણા નું એ કર્મ પૂરું થાય, તો આટલા બધા હાવ આમનમ લઈ જશો, તો કેટલા વર્ષ તારે આનું ખેતી નું કામ કરવું પડશે, મૂકી દે. તારો વાસડો એ તો કોઈ મોટો મહાસિદ્ધ લાગે કેમ? પછી હકીકત વાત કરી, આવું બન્યું. પછી બધા પરિવાર બધા ભેગા થયા અને પછી કીધું કે આવું છે એમ. પછી વાસડા ને પગે લાગીને પ્રાર્થના કરી, પેલો ખેડૂ કહે હવે જે થયું તે તમે મને પૂછ્યા વગર પાંચ દાણા પંદર દાણા મોઢામાં નાખ્યા, હું તમને મુક્ત કરું, તમારા જેવા ઋષિ ને હું મારા ખેતીમાં આગવા માંગતો, તમે મારા કરજ માંથી છૂટા, તમે તમતાર જાઓ અને જઈ શકો છો, તમારે જે કઈ તમારું લક્ષ્ય હોય સિદ્ધ કરો, મને માફ કરો, તમે મારી ઘરે આવ્યા પણ મને એવા આશીર્વાદ આપતા જાઓ, મારે કોઈની જ્યાં ફળદ થઈને પાછું જન્મવું ન પડે. ને પછી વાસણા રૂપમાં યોગી હતા એને જયારે કર્મ થી મુક્ત થઈ ગયા, કારણ કે કોઈ મુક્ત કરી દીધા, એટલે દેહ ને મૂકીને વળી પાછા ભગવાન ના ધામ માં ગયા. એટલે એમ ભગવાન ને ચિંતા થઈ કે આ પુતળી ફરી નું કરજ ખાધું છે ને, એટલે હવે એનું રૂડું કરવું પડશે. ભગવાન ને રૂડું કરવું પડ્યું છે અને કહેવાય છે કે પુતળી ફરી ને ભગવાને દિવ્ય ગતિ આપી છે. માટે ભક્ત ન્યા હું જોયા કરો છો બધા, અહીંયા હું જોવો છો, ત્યાં દેખાય છે કઈ ચરિત્ર? ચરિત્ર દેખો, જે દેખવાનું છે ત્યાં પુતળી ફરી ને દેખો. આમ જો તમારા શું કહેવાય, સંપૂર્ણ માં સફળતા હોય, પછી ભગવાન એને ઉગારતા હોય, વર્ણી ને દેખો, વર્ણી બેઠા હોય, ગોરધન છે હાથ જોડીને પગલાની પ્રાર્થના કરતા હોય, ભગવાન દયા કરી ઉગારતા હોય, એવું દેખવાનું છે. હવે અહીંયા પછી ગોરધન શેઠ ને તો મહારાજે કીધું, જાઓ ત્યારે લ્યો તમારો ફઈનો ઉદ્ધાર કર્યો. એ અરસામાં વળી થોડી વાર છે ત્યાં આણંદજી સંઘેડી આવ્યા, સ્નાન કર્યું, વર્ણી હનુ જોયું એટલે સહજ એમ છે કહો તો ગજબ ના વર્ણી છે. એ વર્ણી ની સહજ મુખાકૃતિ દર્શન કરીને તૃપ્ત થયા, હાથ જોડી પ્રશ્ન કર્યો, તમે ક્યાંથી આવો છો એમ, કોણ છો, આ બધું શું છે, આ બધો ભેદ લીધો છે? તો ત્યારે વર્ણી કે અમે આવ્યા છીએ તો તીર્થ કરતા કરતા, અને ભેગ એટલા માટે લીધો છે આ દેહ કરીને ભગવાન ને ભેટવું છે અને ભગવાનને પામવું છે, એટલા માટે આ જંગલમાં તીર્થમાં યાત્રાઓ કરતા 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 બસ અહીંયા પહોંચ્યા છીએ. ક્યાં જવું છે એવો કોઈ નિર્ધાર નથી, ક્યાં જવું છે એમ. તો કે ઠીક છે, ભગવાન મેળવવા છે, તો કે હા ભગવાન આમ મળશે. શું કહે છે વર્ણીને આણંદજી સંઘેડિયા, આમ ભગવાન મળે તો બધા મળી જાય હોય ને, કે ભગવાન વર્ણી કે આજ દિવસ સુધીમાં પેલો વેલો મેળ્યો મળો, આમ ઉપદેશ દેવા વાળો તું અત્યારે વળી બધાને દે તો આવ્યો છું, પણ આ મને ઉપદેશ આપે છે માટે આને નકી કોઈ એવા સાચા સદગુરુની
પ્રાપ્તિ થઈ હોવી જોઈએ ભગવાન મનોમય વિચાર કરે છે આણંદ સંગડીએ કે વર્ણી આમને ઉભો મુકાઈ દો તો ભગવાન નહીં મળે વર્ણી કી માત બહુ આ તો બહુ આગળ વધી જાય છે તો વર્ણી કે તો પછી તમે કયો કેમ ભગવાન મળે કયો ને તો કે ભગવાન મેળવવા માટે તો સત્સંગ વિના બીજો કોઈ ઉપાય નથી સત્સંગ વિના બીજો કોઈ ઉપાય હોય તો મને નથી લાગતો કે આ કળિયુગમાં એ ઉપાય થી કોઈ પામી શકે હા હશે તપ વ્રત દાન જપ એ બધા સતયુગના ઉપાયો છે વર્ણી કળિયુગનો ઉપાય જો ભગવાનને પામવા માટે તમે મને પૂછતા હો તો માત્ર ને માત્ર એક સત્સંગ છે અને સાચા સાધુની તમારે ખોજ જોતી કરી હોય સાદા સાચા સાધુ ઓળખવા હોય મેળવવા હોય તો જાઓ રોજમાં ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી આદિક સંતો 50 ને આશરે રોજમાં રહે છે અને મુક્તાનંદ સ્વામી જેવા સંતનો સમાગમ કરે અને ભગવાનની પ્રાપ્તિ કરો એ સત્ય રાહ છે સત્સંગ વિના ભગવાન નહીં મળે વર્ણી વર્ણી હૃદયમાં આનંદ થયો કહો જેની માટે આ ધરતી પર અમારો અવતરણ છે એ કાર્ય રામાનંદ સ્વામીએ પૂરું કર્યું કારણ ભગવાન વિચારે છે આ ધરતી ઉપર અવતારી અમારે એ કાર્ય કરવું છે દુનિયાને સમાજને દેખાડવું છે કે ભગવાનની પ્રાપ્તિ જેને કર્યો હોય એને વિનું સત્સંગ કદી સત્સંગ વિના એ પ્રાપ્તિ નહીં થાય એ અમારે પાયો ધરવાનો હતો આજ આ આણંદજીની વાત ઉપર જેમ નક્કી થાય છે કે ગૃહસ્થના હૃદયમાં જો વાત આટલી પક્વ થઈ હોય તો ત્યાગીને તો થઈ જશે માટે રામાનંદ સ્વામીને મનોમય ધન્યવાદ આપે છે ધન્ય છે સ્વામી તમને ધન્ય છે તમને જે કાર્ય માટે અમે આ ધરતી પર મોકલ્યા હતા એ કાર્યને તમે પૂર્ણ કર્યું છે ભગવાને વિચાર ભણતો વિચાર કર્યો હવે જવું છે લોજમાં ગયો હવે મુક્તાનંદ સ્વામીની વાત સાંભળતા વર્ણીના હૃદયમાં મુક્તાનંદ સ્વામીને મળવા માટે ત્વરા જાગી છે હે પ્રતાપસિંહ વર્ણીના વેશે ભગવાન હવે રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી તરફ જવા માટે ગતિ કરવા માટે તત્પર થયા હોય અને હે પ્રતાપસિંહ ભગવાન સવારમાં વેલા હો સંમત 1856 શ્રાવણ વદે છઠના દિવસ લોજમાં આવવા માટે ભગવાન પહેલા પહેલા નાય અને માંગરોળ થી નીકળી પડ્યા છે બુધવાર નો દિવસ છે હે પ્રતાપસિંહ સવાર મેં વેલા હો સંગ સંગ સંગવ કાળે છને છ ઘડીએ લોજ ની ધરતી પર ભગવાન નીલકંઠ વરિના પદારવિંદ પડ્યા છે અને એ જ વખતે એ લોજ ની ધરતી ને હૃદયમાં ઓહો ઓહો થવા માંડ્યું કે મારી આજથી કીર્તિ સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી ગવાતી રહેશે જે કોઈ સંતો મહંતો ભક્તો કે મારી કીર્તિને ગાતા રહેશે આજ મારે આંગણે ભગવાન પધાર્યા બાલા જોગે આવા વાવે બાલા જોગી આયા લોજની વાવે આજ બાલા જોગી આયા ધન્ય કરવાને વાસ્તે આજ ભગવાન બહારે આવી ગયા છે ભગવાન Bye.
बाला जो दिया बाबा रे बाला जो दिया તૈયારી કરે છે ને એ જ વખતે સુખાનંદ કરીને એક રામાનંદ સાહેબ ના શિષ્ય વર્ણિય સમીપમાં આવ્યા છે સ્નાન કરવાના આશરે આ નિમિત્તે વર્ણિને જોયા હાથ જોડી ઉભા રહી ગયા વર્ણિની મુખાકૃતિ વર્ણિનો વેશ સુંદર મજાની પિંગળે જટાશે વાંકડિયા વાળશે એવા ભગવાનને જોતા એક સુંદર મજાનું ખાલી પહેરવેશ ધારણ કરેલો છે ગળાનો ઘૂંટકો છે શાંત ચિત્ત અને મુનિનું ચિત્તને ભગવાને આકર્ષી લીધું તરત પૂછાઈ ગયો ત્વયા કુતઃ આગમ્યતે ભગવાનને આખું મન પણ પૂછી નાખ્યું ત્વયા કુતઃ આગમ્યતે આપ ક્યાંથી પધાર્યા છો વા કુતઃ ગમ્યતે અને વળી ક્યાં જવું છે વર્ણી આંખો ખોલી જોયું તો સંતને જોયા એમ થયું જવાબ તો આપવો પડશે એટલે કહે છે અનિર્દેશતઃ આગમ્યતે ક્યાંથી આવ્યા છીએ અનિર્દેશ થી આવીએ છીએ અનિર્દેશ ગમ્ય તે અનિર્દેશ માં જવું છે સમજાય તમે કઈ માં અનિર્દેશ એટલે છપૈયા તો અયોધ્યા થી નીકળ્યા એટલે અયોધ્યા નું કીધું છે અક્ષરધામ તમે સમજો તો બધું લો અનિર્દેશ જેનો નિર્દેશ ન કરી શકાય અક્ષરધામ નો નિર્દેશ કરી શકાય ન કરી શકાય કારણ અક્ષરધામ ક્યાં નથી સર્વત્ર અક્ષરધામ છે ઊંતે બધા અક્ષરધામમાં છે તમને ખબર છે હું આપણે ક્યાં બેઠા છીએ અક્ષરધામમાં બેઠા કારણ કે અનંત કોટી બ્રહ્માંડો ક્યાં છે અક્ષરધામના રૂવાડે ઉડતા ફરે છે અનંત કોટી બ્રહ્માંડો અક્ષરધામમાં છે આપણે ક્યાં બ્રહ્માંડથી બહાર છીએ આપણે બ્રહ્માંડની અંદર છીએ તો બ્રહ્માંડ અક્ષરધામમાં આપણે નો અક્ષરધામમાં છે તો પછી નિર્દેશ કરી શકાય ઓલા સુખાનંદ સાહેબ ઊંડા ઉતરી જાય એને કે આપણે જેવું થોડું જ્ઞાન હોય કે હશે હશે એ ઊંડા ઉતરી જાય કે આવો જવાબ આદિ ઊંધી કોઈ સંભળાયો નથી આ ક્યાંક જુદી રીતના જોગી છે હવે આને તો ગમ્ય તે કે આ ગમ્ય તે ઈ જે કે તે હવે તો આને અંદર આપણા આશ્રમે લઈ જે સ્વીટકો છે ને પછી પગે લાગીને પ્રાર્થના કરી કે આપ અમારે ત્યાં પધારો અમારા વડીલ ગુરુ બંધુ મુક્તાનંદ સ્વામી જેવા સંત તમ જેવા યોગીની હંમેશા આશા રાખી અને તમારા જેવા યોગીની સેવા કરવા ઈચ્છતા હોય છે માટે હે યોગીરાજ હે વર્ણિરાજ આપ દયા કરીને અમારા મુક્તાનંદ સ્વામીને દર્શન દેવા પધારો વર્ણિ કહે છે કે ના ગ્રામમ પુરમ ક્વાપિ મુને પ્રવિશામિ ન કરહિચિત હે સુખાનંદજીને કહે હે સાધુરામ અમે તો ગ્રામ કે પુરમાં કોઈ દી અંદર જતા નથી પ્રવેશામિ ન કરહિચિત ક્યારે નગરમાં પ્રવેશ કરતા નથી વૃક્ષમ નવમ નવમ નિત્યમ વનેશ્વધી વસન મનહમ હે હે સાધુરામ અમે તો એક ના એક વૃક્ષે નીચે બીજી વાર રાત પણ રહેતા નથી અમે તો આવા ત્યાગી અમે તમારા મુક્તાનંદ સ્વામીના આશ્રમમાં આવી શકશો નહીં ત્યારે સુખાનંદ સામે હાથ જોડીને કહેશે કાંઈ વાંધો નહીં વર્ણી અમારા મુક્તાનંદ સ્વામીને હું કહીશ એ તમારા દર્શન કરવા માટે અહીંયા આવશે
પણ હું તો એટલા માટે આગ્રહ કરું છું કે આજ અમારે મુક્તાનંદ સાહેબ પગમાં થોડોક વાળાનો દર્દ રોગ છે આવી શકે સ્થિતિ નથી એટલે આગ્રહ કરું છું કે આપ પધારો એમ કાંઈ વાંધો નહીં એ તો અમે સમીને અમે અમે લઈ આવશું તમે પણ બેસજો મહારાજને એમ છું ઘરે ક્યાં સુધી બિચારાને એમ થેમ કરું વર્ણી કે તો અમે જરૂર આવશું મુક્તાનંદ સાહેબ જેવા સંતને અહીંયા આવવા માટે અમે આગ્રહ કરશું નહીં અમે આવીને દર્શન એને સામીને દેવા માટે આવશું આ બધું વાત થઈ છે બાકી પાયે નક્કી હવે ભલે નક્કી થઈ રાખશું ને ભગવાનને કહે ભગવાન તમે જાઓ મુક્તાનંદ સાહેબ મળો અને હું વાત થાય એ બધી આગળ અમને કહેજો એ સાથે આપણે કથાને પણ આવી રહ્યા 2 મિનિટ દૂર અને ત્યાર પછી થાળા